चाले।
रात के वो भारे भव थी निर्वेद मारो ना थवा दे द्वेष से संक्लेश भव थी निर्वेद मारो ना थवा दे द्वेष निर्दोष प्रभु नो वेश जिन आगम ना श्रमण बनी ने भावु छे मारे विशेष संयम 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 लेवो मारे हो संयम 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 लेवो मारे तव चरण मा शरण मा रहवु मारे आत्मोद्धारक गुण निधानक मुझने पार उतारे तव आणा मा तव चरण मा शरण मा रहवु मारे आत्मोद्धारक गुण निधानक मुझने पार उतारे संयम 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 लेवो मारे ओ संयम 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 लेवो मारे मारे बनवु अणगार मारे तरवो छे आ संसार मारे बनवु अणगार मारे तरवो छे आ संसार संयम सत्वारे परम पगथारे श्रमण बनवाने धारे जय हो एवा वैरागी यौवन वैधारी प्रवज्ञाने जे स्वीकारे जय हो जे संयम ने वरे करे मी भंते सूत्र आजीवन उचरे छे हरिहंतनी आज्ञामा गुरुवरना चरणोमा अर्पण छे एनु जीवन एना अंगे संयम एने रंगे संयम रोमे रोमे संयम श्वासे श्वासे संयम एना आये संयम एना होठे संयम आत्मना प्रत्येक प्रदेशे संयम एना अंगे संयम एने रंगे संयम रोमे रोमे संयम श्वासे श्वासे संयम एना आये संयम एना होठे संयम आत्मना प्रत्येक प्रदेशे संयम ભીનું થયું છે અંતર વગડાવો મંગળ વાજિંતર મારું ભીનું થયું છે અંતર વગડાવો મંગળ વાજિંતર સૂકા સૂકા તન મન પર સૂકા સૂકા તન મન પર આજે વર્ષા છે ગીરનારી હું બનું હું બનું બનુ શીલ સંવેગધારી દીક્ષા છે બનુ શીલ સંયોગી બનીને વિચરજે તું યોગી બનીને વિચરજે તું યોગી બનીને વિચરજે
રાગી સવારી આવી રહી છે સંયમ પથની વૈરાગી સવારી વાલમજી મારા પ્રીતમજી મારા સાજનજી મારા સંયમની કરો તૈયારી વાલમજી મારા સંયમની કરો તૈયારી વાલમજી મારા સંયમની કરો તૈયારી સાચો રાગ વીરતી રાગ પરમનો સાગ વીરતી રાગ એ સાચો રાગ વીરતી રાગ પરમનો નાગ ઓ વીરતી રાગ પરમનો નાગ વીરતી સ્ટેજ પર ઉભેલા બધાને વિનંતી છે, આપ નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરજો. 30 સેકન્ડની અંદર આપ આ વિધિ પૂરી કરજો. સ્ટેજ ખાલી કરાવજો પ્લીઝ. સંયમ સ્પર્શ સાગરભાઈનો, એમના હૃદયમાં રહેલા સંયમના ભાવોને આપણે સ્ક્રીન પર જોવાનો પ્રયત્ન કરીએ. પ્લે કરજો. મેં ફોટોગ્રાફી નીરવ શાહે આ લીધેલો વિડીયો આપણે બધા જોઈએ. ભાઈ ઉપર કોઈ નહીં બેસતા, પાછળ આવી જજો. બસ અહીંયા નહીં બેસતા, મારે ત્યાં જવું હશે. આવી જાઓ, આવી જાઓ. ભાઈ પ્લે કરજો અને જે પણ લો ને ભાઈ મને ભાઈ Thank you.
सुला के मुझे लाड़ है लड़ाया, रूठे मेरे ये दिल को पल में मनाया। जब जब है छोटे लगी ओ माँ मैंने पुकारा, बाहों में तेरे मुझे तुमने समाया। ઉપર કોઈ નહી બેસતા, પાછળ આવી જતો અહીંયા નહીં બેસતા, મારે ત્યાં જવું હશે। मेरी हर ख्वाहिशों को हकीकत बनाए, बिन जताए पापा ने भी पल बरसाए। दिखलाए वो कभी ना आज अकबर है आई, यारे ये दिल में रख के मन को मनाया। વિનંતી કરીશ સાગરભાઈના રત્નકુક્ષી પિતા મહેન્દ્રભાઈ પોતાના હૃદયના ભાવો અહીંથી વ્યક્ત કરીએ, ટાળીઓથી અભિવાદન કરીએ, મહેન્દ્રભાઈના હૃદયના ભાવને આપણે ટાળીઓથી અભિવાદન કરીએ। હેલો, આજના આ અવસરને માન આપી ખરેખર
હૃદય ગદગદિત થઈ જાય, હૈયું આનંદિત થઈ જાય, મન વ્યથિત થઈ જાય, ભાવોની ઉર્મિઓ પ્રગટે એવું માનો મેં રામણ મારા નમીનાથ સંઘની અંદર આજે ઉમટ્યું છે ત્યારે ખરેખર હૃદયના ભાવોથી દરેક ભાઈઓ બહેનો આમંત્રિત મહેમાનો સ્નેહીજનો દરેકને હૃદયપૂર્વક મારા કોટી કોટી પ્રણામ. કદાચ દીકરીની વિદાય હોત કે દીકરાની વિદાય હોય, જે રીતે આપણે દીકરીને વડાવીએ છીએ એ જ અવસર મારા આંગણે આવ્યો છે આજે. કદાચ દીકરીને વડાવું, કદાચ એ દીકરી મારા ઘરેથી વિદાય થાત, પરંતુ ક્યારે અવસરના આંગણે દીકરી મારા ઘરે આગમન કરત. પરંતુ આજે જ્યારે મારા દીકરાને હું ઓળાવવા માટે જઈ રહ્યો છું, દીકરાને એવા આશીર્વાદ આપવા જઈ રહ્યો છું કે દીકરા સંયમરૂપી નાવમાં તરી, મજદારમાં ડૂબકી મારી અને શાસનમાં સત્વનું એક નવું કિરણ પ્રગટાવજે. કદાચ આજે બે શબ્દ એવા કહેવાનું મન થાય કે આ પ્રસંગ મારો નથી, પ્રસંગ મારા સમાજનો છે, પ્રસંગ મારા સંઘનો છે, પ્રસંગ મારા શાસનનો છે. અને આજે ખરેખર આ સંઘે, આ સમાજે અને આ શાસને મારા પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે. વધારે હું શું કહું, બોલવા માટે મારા શબ્દો પણ વામણા પડે છે. પરંતુ જ્યારે એક દીકરો મારા આંગણેથી વિદાય લઈને જઈ રહ્યો છે, આશીર્વાદ હું કે એની માતો આપશું, પરંતુ આજે સંઘ અને સમાજ એના મા બાપ બની આવતીકાલે કદાચ આજ સાગર આપની વચ્ચે છે અને આવતીકાલે એ જ સાગર નતમસ્તકે આપણે વંદન કરતા હોઈશું. મુનિરાજનું બિરુદ ધારણ કરી લીધું હશે ત્યારે ફક્ત મને આજે કહેવાનું મેન થાય છે. એક મિનિટ. દીકરા યાદ સતાવશે તારી, લાડલા આખડી બીજાશે અમારી, આખડી બીજાશે અમારી, યાદ સતાવશે તારી, આખડી બીજાશે અમારી, યાદ સતાવશે તારી, દીકરા યાદ સતાવશે તારી, લાડલા આખડી બીજાશે અમારી. પિતાને મમતા છોડી, સગારે સ્નેહીનો નાતો તોડી, માત પિતાને મમતા છોડી, સગારે સ્નેહીનો નાતો તોડી, સંસાર સાગર લાત મારીને બનવા ચાલ્યો તું વૈરાગી, દીકરા યાદ સતાવશે તારી, લાડલા
આખડી ભીજાશે અમારી, યાદ સતાવશે તારી આખડી ભીજાશે અમારી, યાદ સતાવશે તારી આખડી ભીજાશે અમારી. આખા પૂરા ડુંબીવલી સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું, જે ટ્રસ્ટીઓએ કે કારોબારી મિત્રોએ કે મારા સાથી મિત્રોએ મને જે સહકાર આપ્યો છે, ખભે ખભા મિલાવી ગઈકાલના પણ દરેક પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા છે, આજના અત્યાર સુધીના પ્રોગ્રામને ચાર ચાંદ લાગી ગયા છે, અને આવતીકાલ કદાચ એ ચાંદ ઉપર એક સરસ મજાનો સોનેરી કિરણ ચમકશે એવું હું હૃદયપૂર્વક આશા રાખું છું. હેલો, જેમણે ત્રણ મહિનાથી સંગે તો મને સાથ આપ્યો જ છે, સગા વાલાઓએ સાથ આપ્યો છે, પરંતુ જે મારા સાથી મિત્રો કહું, એમના ટાઈમની અનુકૂળતા કાઢી, એમના સમયનો વ્યય કરી, અને ખરેખર મને ખબર નથી પડવા દીધી કોને બુકિંગ કર્યા, કોને એ લોકોએ ફિક્સ કરી નાખ્યા, કલાકારોને ફિટ કર્યા, વિદાય સમારંભવાળાને ફિટ કર્યા, મંડપવાળાને ફિટ કર્યા, કે ડોમવાળાને ફિટ કર્યા, કે બારે ગેટ બાંધી ગયા નાખ્યા હોય, જે પણ કામ હોય, એવા ખરેખર હું આભાર વ્યક્ત ન કરી શકું, પરંતુ એક હૃદયની ઉર્મી ભાવ રજૂ કરું કે મારા જ બનેવી હરેશભાઈ ખરેખર જેમણે ત્રણ મહિનાથી ગમે ત્યારે કહું કે આ કામ કરવાનું છે, કરી નાખે, આ કામ કરવાનું છે, થઈ જશે, ટેન્શન ન લે. ખરેખર એ કદાચ મારી સાથે ન હોત તો મારો આ દીક્ષાનો પ્રસંગ આજે અહીં કને ન ઉજવાયો હોત, એવું નક્કી કરું છું. મારા બનેવી હરેશભાઈને વિનંતી કરીશ. હરેશભાઈ, ખરેખર મારા પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હોય, જેવી રીતે કહી કે એક માછલી કદાચ દરિયાથી વિખૂટી પડી જતી હોય, પાણી વગેરે તડપતી હોય છે, મારા કામ માટે આજે હું તડપતો હોત. ખરેખર મારા બનેવીને જોરદાર તાળીઓથી વધાવો કે એમણે મને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે. હરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ બોલે. ખરેખર આ પ્રસંગની અંદર મને જે કામ કરવાની મજા આવી છે, ભલે અમારા હાથમાં પહેલી જ વખત કામ હતું, પણ કામ કરવાની બહુ મજા આવી. બીજો મારો લંગોટિયો મિત્ર એટલે કે નિલેશ ગાંધી, કોઈનો ભૂતકાળ ન જોતા, કોઈનો ભવિષ્યકાળ ન જોતા, પણ વર્તમાન કાળ જે હોય ને એને જ નજર સામે રાખીને ચાલજો. નિલેશભાઈએ ખરેખર મારા માટે કંઈ પણ કહું, ગમે તે માટે ગમે તે હોય, ગમે તે માટે ગમે તે કર્યું હોય, પણ મારા પ્રસંગને જો ચાર ચાંદ લગાવ્યા હોય ને તો ખરેખર હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું, અને નિલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ બોલે. પ્રણામ. સમયની મર્યાદા છે, બહુ શોર્ટ શબ્દમાં જ કહીશ. મહેન્દ્રભાઈ, આ અમારું આ એક ફરજમાં જ આવતું હતું, કારણ કે સંપત્તિનું દાન કરવું સહેલું છે, પણ તમે તો સંતતિનું દાન કરેલું છે. જે દીકરો કમાવાની ઉંમરે જે બાપનો કંધો બને એને શાસનને સમર્પિત કર્યું છે, ધન્ય છે આ પરિવારને. મહેન્દ્ર, અમારી 20-20 વર્ષની દોસ્તી છે. આ દીક્ષાનો પ્રસંગ અમે ડોંબિવલીમાં આવું કરી શકશું એ કાલ્પનિક હતું, પણ ખરેખર હરેશભાઈ હોય, રજની હોય, પપ્પુ હોય કે અમારી યુવાન ટીમ હોય, એટલો બધો પ્રોત્સાહન આપ્યો અને આ પ્રસંગ અમે પાર પાડી શક્યા. ખરેખર અમે ધન્યવાદને પાત્ર ગણીએ છીએ કે આ પરિવારે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ડોંબિવલીના પાગરણમાં દીક્ષા ઉજવવાનો મોકો આપ્યો. સાહેબજી પાસે હું ને મહેન્દ્ર જ્યારે પહેલી વાર ગયા ને ત્યારે સાહેબજી એમ કે બોરીવલી સંઘની વિનંતી છે, દેવલાલી પણ વિનંતી છે, પણ મેં સાહેબજીને એટલું જ કીધું, સાહેબ ડોંબિવલીમાં આવી ઐતિહાસિક દીક્ષા ભણી નથી, અમને અવસર તો આપો, અમારા ઉપર વિશ્વાસ તો મૂકો, એકવાર આ જાજરમાન દીક્ષા અમે કરી બતાવશું. ખરેખર આ યુવાન ટીમો અને તમામ બધાનો અમે આભાર માનું છું, અને જે કામ મેં રાતના 3 વાગે પણ એ લોકોને ફોન કર્યો હશે તો એ લોકોએ મારા કામને બિરદાવ્યું છે. ખરેખર આ પરિવારને કોટી કોટી વંદન, અને આ સાગર કુમારને પણ અમારે એવા આશીર્વાદ છે કે આપ જ્યારે સુભદ્રા
સુભદ્રા સુરીના પાઠને જ્યારે શોભાવ્યા જઈ રહ્યા છો ત્યારે અમારા હૃદયના એવા જ આશીર્વાદ છે કે ગુરુદેવ કલાપૂર્ણ સુરીનું નામ ઉજ્જવળ કરશો અને તારો પંચ સદા નિષ્કંઠ બને એવી અમારી શુભ ભાવના. જેની આજ્ઞા વિરુદ્ધ બનાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. આ ડોમ પરમ દિવસે 18 તારીખના રાતના 40% કામ બાકી હતું. સવારે 19 તારીખે આ બેનર લાગશે કે નહીં, આ તમામ જે થીમ લાગી છે, 12ની થીમ લાગી છે કે આપણે દાદાગુરુઓના ફોટાઓ લાગ્યા છે કે આ બેનરો લાગ્યા છે. રાત્રે અમારો પપ્પુ એટલે કે દેવાંગ ગાંધી જેણે 6 વાગે અહીંથી ઘરે સુવા માટે ગયો છે, આવો તો એક દિવસ નહીં અથાક ઉજાગરા કર્યા છે, સખત પરિશ્રમ કર્યો છે. ફક્ત એક જ કે હું કહું પપ્પુ હજી આ બેનર નથી લાગ્યા યાર, હજી આની પાઇપિંગો બાકી છે, હજી રનવેની અહીં કને આપણે આર્યા પ્લાયવુડો લગાવવાની બાકી છે, મામા તમે ઘરે જઈને હુઈ જાઓ અમે જાગશું. તો આવા અમારા પપ્પુભાઈને પણ જોરદાર તાળીઓથી વિનંતી કરી દેવાંગ ગાંધી. સાગરભાઈ અમારો કલ્યાણ મિત્ર છે. સાગરભાઈ 3-4 વર્ષ પહેલાં એમને જરાય ભાવ હતા નહીં, પણ સાગરભાઈ બેંગ્લોર ગયા અને એમને જે ભાવ થયા, ભાવ થયા બાદ અહીંયા 2 વર્ષ પોતે ડોંબિવલીમાં રહ્યા, એમને દીક્ષાનો ભાવ થયો. આચાર્ય ભગવંત વિમલપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે એમને દીક્ષા લેવાનું નક્કી કર્યું. અમારો એકદમ ખાસ પરમ મિત્ર છે. જ્યારે દીક્ષા લેવાનું નક્કી કર્યું પછી અમે વિમલપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરી કે આ દીક્ષા અમારા ડોંબિવલી સંઘને આપ, આપો અમારા સંઘને. 36 વર્ષમાં હજી સુધી દીક્ષા નથી થઈ, તો આપ અમારા સંઘને આ દીક્ષા આપો તો અમારા કોઈ ભાગ્ય ખુલી જાય. અને આચાર્ય ભગવંત વિમલપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબે સહજતાએ હા પાડી દીધી કે આપ આ દીક્ષા સાગરભાઈની દીક્ષા ડોંબિવલીમાં જ કરાવશું. તો આચાર્ય ભગવંત વિમલપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબને ખૂબ ખૂબ મેન્દ્ર મામા અમારા આમ તો મામા થાય. આ સંઘે અને એમના પરિવારે અમારા ઉપર જે વિશ્વાસ રાખી અને અમને જે કામ સોંપ્યું, એમને એક પણ વાર એમના પરિવારે અમને પૂછ્યું નથી કે આ કામ શું કરો છો, કેમ કરો છો, કેવી રીતના કરો છો, તમને જેમ મજા આવે એમ આ કામ કરજો. તો એ પરિવારે અને સંઘે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો, બસ એ જ અમારા માટે મોટી વાત છે. જે આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયો તો મિચ્છામિ દુક્કડમ. હેલો પપ્પુ, કદાચ આપણું ઘર આપણે ખાલી કરવાનો ટાઈમ આવે, એક ઘરેથી બીજા ઘરે જવાનું થાય, એક ઝૂંપડામાં રહેતા અને કદાચ 1-bed હોલ કિચન મળે તો જેટલો આનંદ મળે, એવી જ રીતે અમારા રજનીભાઈ વોરા ઘાટકોપર જવા માટે એના તમામ બિસ્તરા બંધાઈ ગયા હતા, ટોટલ પેકિંગ થઈ ગયું હતું, દરેકે દરેક ચીજની તૈયારી થઈ ગઈ હતી, ઘાટકોપર એમનો ફ્લેટ રેડી છે. પરંતુ રજનીને એક જ વિનંતી કરી કે રજની તમારે બાપ દીકરાએ અહીં કને મારી વિનંતીને માન આપી, 2 મહિના મારા માટે ખાસ રહેવું પડશે કારણ કે તારા સિવાય મારા કોઈ કાગળિયા તૈયાર નહીં થાય, મારી કોઈ પેપર બુક કે પાના નહીં છપાય, કારણ કે એક એક વસ્તુ લખવી, એક એક કવર બનાવવા, એક એક બોર્ડ બનાવવા, કોને રૂપિયા ચૂકવવા, ક્યાં ચૂકવવા, કોને આમંત્રણ આપવું, કોને આ કરવું, દરેકે દરેક અમારા રજનીભાઈએ 2 મહિના સુધી ઊંઘના ઉજાગરા કરી અને બુકોમાં દરેક તૈયારીઓ કરી છે. આવા રજનીભાઈ વોરાને પણ હું જોરદાર તાળીઓથી વધાવવાની વિનંતી કરું છું. રજનીભાઈ વોરા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપૂર્ણ સુરેશજી મહારાજ સાહેબના આશીર્વાદથી જ આ બધું કાર્ય બધું જ શક્ય બનેલ છે. આ તો અમારી ફરજમાં આવે છે. તમે તો શાસનને કુળદીપક આપ્યો છે. ખરેખર અમે તો વિચારેલ પણ ન હતું કે આવી જાજરમાન દીક્ષા આ ડોમીવલીના આંગણે થશે. સંઘના
દરેક ભાઈ અને બહેનોના સાથ સહકારથી આ દીક્ષા મહોત્સવ દીપી ઉઠેલ છે અને મારાથી પણ કોઈ કામ કરવામાં કોઈ પણ ભાઈને કોઈ પણ જાતનું કંઈ કહેવાઈ ગયું હોય અને ક્ષતિ રહી ગઈ હોય તો મીછામી ડોકરમ અને જીની આજ્ઞા બોલો જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયેલો હોય તો મીછામી ડોકરમ આખું કામ કર્યું મારું મારી સાથે કલ્પ અને જૈનમ ચાર દિવસથી એ લોકો સાથે ને સાથે હતા કલ્પ અને જૈનમ એક મિનિટ માટે ખાલી કલ્પ આ બંને મને મારું તો ખાલી નામ હતું પણ આ બંને મને આ ડોમ બનાવવામાં એટલો બધો સપોર્ટ કર્યો છે કે જે એમની હું જેટલી અનુમોદના કરું એટલી ઓછી છે આપણા સંઘના ટ્રસ્ટીઓ ધીરુભાઈ ગાંધી દીપેશભાઈ બીજા દીપેશભાઈ સંઘવી દીપેશભાઈ મહેતા તુષાર ભણસાલી વિમલભાઈ મહેતા અને બાકી વધ્યો હું ખરેખર આ ટ્રસ્ટીઓએ મારી વિનંતીને માન આપી આ સંઘની દીક્ષામાં ઉમળકા ભેગ ભાગ લીધો અને આ સંઘના નેજા હેઠળ જે દીક્ષા કરવાની મંજૂરી આપી તે બદલ અમારા સંઘના પાંચે પાંચ ટ્રસ્ટીઓને જોરદાર તાળીઓથી બતાવો હા દેવાંગભાઈ ટ્રસ્ટી છે બરાબર દેવાંગભાઈ ખૂબ ખૂબ અનુમોદના ધીરુભાઈ બે શબ્દ બોલશો બીજું દરેક મહિલા મંડળો દરેક યુવા કાર્યકરો દરેક નાની નાની બાળિકાઓ અહીં કને કેટરસવાળા હોય ડેકોરેશનવાળા હોય મંડપવાળા હોય પોલીસના સ્ટાફવાળા હોય નગરસેવકો હોય કે જે પણ હોય દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું કદાચ છે ને હું યાદ ન કરું ને ગમે એટલો નાનો માણસ હોય જિજ્ઞેશ રિક્ષાવાળો છે જે નિલેશભાઈની સાથે ફરતો હોય છે આજે પાંચ પાંચ દિવસથી એ રિક્ષાવાળો અમારી સાથે એક પણ રૂપિયો લીધા વગર પાંચે પાંચ દિવસથી આપણને સહયોગ આપે છે જિજ્ઞેશભાઈ આવ્યા છે ક્યાંય જેને મેં જોબન પુત્રાનું બિરુદ આપ્યું છે જિજ્ઞેશભાઈ આવ્યા છે તો આંગળી ઊંચી કરજો જરા અમારા જીતુભાઈ મહેતા જીતેન્દ્ર પ્રાણલાલ મહેતા જેણે આપણે કહીએ ને કે એક પણ વ્યક્તિ વગર પ્રસંગ અધૂરો રહી જાય છે ખરેખર મારા પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે દરેકની રૂમોની વ્યવસ્થા દરેક રૂમની સાફ સફાઈ દરેક રૂમમાં મહેમાનની આગતા સ્વાગતા કરવી એવા અમારા જીતેન્દ્રભાઈ મહેતા ક્યાં છે અહીંયા તો ઊભા થજો જરા જરા ઊભો થાય એક મિનિટ ખરેખર મારા પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે જીતુભાઈને જોરદાર તાળીઓથી વધાવો કુસુમબેન આંગીવાળા જીગ્નાબેન મોતા આ દરેકે રંગોળીઓ પૂરી દાદાની અંગરચના કરી અને ખરેખર જોરદાર ચાર ચાંદ લગાવ્યા છે એમની પણ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું તમે જે મારા સ્ટેટસ ઉપર રોજ વિડીયા જોતા હતા બરાબર સેન્ડ મી ઘણા જ આગ્રહ હતા પણ વિડીયો બનાવનાર અમારી દીકરી ગતિ અને રિયા કેમ ભૂલાય સાગરભાઈ નવા ફોટા મોકલાવો સાગરભાઈ નવી કઈ ડિઝાઇનો મોકલાવો સાગરભાઈ બચપનના ફોટા મોકલાવો ગતિ અને રિયા ક્યાં છે ગતિ ને રિયા ધીરુભાઈ ગાંધી જરા હોય એનું બહુમાન કરો ગતિ ને રિયા આવો સ્ટેજ ઉપર આવો ગતિ ને રિયા સ્ટેજ ઉપર ફટાફટ કમોન જલ્દી ખરેખર સરસ મજાના વિડીયો સાગરના છેલ્લા 1.5 મહિનાથી વિડીયા બનાવી રહી છે બને દીકરીઓ આ નીલેશની છોકરી છે બરાબર મોરના ઈંડાને ચીતરવાના પડે આપણા દરેક સંઘની અંદર વ્યવજ કમિટી એટલે કે અમારા તુષારભાઈના નેજા હેઠળ વ્યવજ કમિટી અમારા વીરુભાઈના નેજા હેઠળ આખું સક્રસ્તવ હોય કે કોઈ પણ અનુષ્ઠાન હોય એમની પણ આભાર અમારા ભાવેશભાઈ કેટી દીપેશ કે જે પણ રસોડા કમિટી હતી એ દરેકનો પણ ખૂબ ખૂબ આભાર જે જે જગ્યાએ નામી અનામી કોઈનું પણ નામ ભૂલાઈ જાય ને તો સાગરની દીક્ષા નિમિત્તે મને માફ કરજો ભાઈ કે અમારે આટલું કામ કર્યું અમારું કેમ નામ ન લીધો
શ્રી સંઘને લલિતભાઈ કેટરસ વાળા અને ભાવેશ ની આખી ટીમ એમને જોરદાર તાળીઓથી બતાવો કે આપણને જરા પણ નવકારસી જમણવાર હોય ચોવિયાર હોય કે ચાય પાણી હોય જરા પણ તકલીફ પડવા નથી દીધી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ મહેતા એમની ટીમની ખૂબ ખૂબ અનુમોદના. હાઉસીવાળા અમારા દર્શનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે સરસ મજાની હાઉસીની અંગરચના કરી. બહારથી પધારેલા દરેક મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કે એ ના આવ્યા હોત તો પ્રસંગ અધૂરો કહેવાય. જેમ સાકર વિના ચાય મોરી લાગે એ રીતે મહેમાન વગર પ્રસંગ ન શોભે. દૂર દૂરથી મદ્રાસથી આવ્યા, બેંગ્લોરથી આવ્યા, કચ્છથી આવ્યા, ગુજરાતથી આવ્યા, જે કોઈ મહેમાનો આવ્યા એ દરેકનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. હલો શ્રી સંઘ નેમિનાથ જૈન સંઘ મુમુક્ષ સાગરભાઈનો બહુમાન કરશે તો એમના ટ્રસ્ટીગણને વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારે. ધીરજભાઈ ધીરુભાઈ ગાંધી, મહેન્દ્ર મહેતા, દીપેશ સંઘવી, વિમલભાઈ મહેતા, તુષાર ભંસાલી, મહેન્દ્રભાઈ મહેતા અને દેવાંગ ગાંધી સ્ટેજ પર પધારે. મુમુક્ષ સાગરભાઈનું બહુમાન કરો. બનવાણ ઘર કરવાનો પર તોડ્યો જેણે સંસારનો બંધન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. શ્રી નમિનાથાય નમઃ સન્માન પત્રક. સાગરની જેમ ગુરુ સમર્પણ જેના હૈયામાં દૂધવે, સાગરની જેમ સંયમના શુભ ભાવો તરંગો બાળપણથી જ ઉછળી રહ્યા છે, સાગરની જેમ જેઓ ધીર ગંભીર વીર પ્રકૃતિના છે, સાગરની જેમ અનેક ગુણોમાં મોતી જેમણે સંતાડી રાખ્યા છે, એવા સંયમનું સુવર્ણ એકત્ર કરવા જઈ રહેલા સાગરભાઈ ભાગવતી પ્રવચનના માર્ગ ડગ ભરવાનું મહાસાગર જેવું સત્વ દર્શાવવા માટે સંપૂર્ણ શ્રી સંઘ આપ માટે અત્યંત ગૌરવ અનુભવે છે. પિતા મહેન્દ્રભાઈની આંખોના તારા અને માતા ચંદ્રિકાબેનના પ્રાણ પ્યારા, કુટુંબના દુલારા અને સંઘના વાલા, ગુરુ પ્રેમના લીન અને પ્રભુના પ્રેમમાં તલ્લીન જૈનમનો વીરો અને ભણતરના ઝડકતો હીરો એવા સાગરભાઈ આપ સ્વાધ્યાયમાં સમર્પણ સમકિતના સાગરને સર કરીને ભવસાગરને પાર કરી જશો અને અમને અણુના સાગરમાં ભીંજવીને ચાલ્યા જશો. અંતે આપનું સંયમ જીવન મા મંગલકારી, કલ્યાણકારી અને મોક્ષ માર્ગકારી બને એવી અમોને અંતરની અભ્યર્થના. લિખિતન શ્રી નમિનાથ જૈન સંઘ, તપાગત જૈન સંઘ, ધીરજલાલ ગાંધી, દીપેશ મહેતા, દીપેશ સંઘવી, મહેન્દ્રભાઈ મહેતા, તુષાર ભંસાલી, વિમલ મહેતા અને દેવાંગ ગાંધી. ડોંબિવલીના નમિનાથ સંઘે તો સહયોગ આપ્યો, પણ ડોંબિવલીના 17 સંઘોનું હું ઉમળકાભેર સ્વાગત કરું છું કે એમનો પણ
ફૂલની તો ફૂલની પાખડી, જેમ કે પાંડુરંગવાડી, રાજસ્થાની સંઘ, સુવિધિનાથ સંઘ, જીરાવાલા સંઘ, મુનિસુરત સંઘ, પારસમણી સંઘ, આ દરેકે દરેક સંઘોનો હૃદયપૂર્વક, સંભવનાથ સંઘ દરેકનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. મહેન્દ્રભાઈએ 10-10 વર્ષ સુધી શંખેશ્વરની અંદર દસમની અંદર અમારી સાથે હતા. તો દસમ ગ્રુપના વિનોદભાઈ અમરચંદ કુબડિયા, ઓલો વસ્તુ લ્યો, વિનોદભાઈ સ્ટેજ ઉપર આવજો. વિનોદભાઈ અમરચંદ કુબડિયા, તુષારભાઈ વસ્તુ આપો. દસમ ગ્રુપના કોઈ પણ મેમ્બરો અરવિંદભાઈ આવી જાઓ ઉપર. ભરતભાઈ ગાંધી, ભરતભાઈ ગાંધી છે વસ્તુ. જીવનના આંગણામાં ઉગ્યો સંયમનો છોડ, જીવનના આંગણામાં ઉગ્યો સંયમનો છોડ. આ તમના ક્યારે મનના ફૂલોએ લીધો અચાનક મોડ, જીવનના આંગણામાં ઉગ્યો સંયમનો છોડ. આ તમના ક્યારે મનના ફૂલોએ લીધો અચાનક મોડ. સાગરની સાથે હજુ પણ આ માંડવાની અંદર એક દીક્ષાર્થી કોકિલાબેન કિશોરભાઈ મહેતા આપણી વચ્ચે બિરાજમાન છે, એમને વિનંતી કરી કે તેઓ પણ અહીં કને સ્થાન ગ્રહણ કરે. કોકિલાબેન કિશોરભાઈ મહેતા પધારો, એ પણ મુમુક્ષુ છે ભાવિકભાઈ, હમણાં જ મુહૂર્ત આવ્યું છે. સંયમ સગ પડકી રહેરાઈ હે ચુનરિયા, તુમ આવો રે આવો રે, ગુણ ગાવો રે ગાવો રે. સંયમ રસિયા આનંદ રસિયા, આવો રે આવો રે, વિરતી વિવાહ કી મઠરિયા, આવો રે આવો. પ્રણામ શંખેશ્વર દાદાના અસીમ અસીમ આપણા પરિવાર ઉપર, આપણા સંઘ ઉપર અને આપણા બધાની ઉપર આશીર્વાદ વર્ષ્યા છે. પણ મારા માટે આ મહેન્દ્રભાઈએ 1995ની અંદર દુકાને આવીને કીધું, અરવિંદભાઈ તમારે દસમ અમારી સાથે ચાલુ કરવાની છે. અને મારો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. લગભગ
324 યાત્રા સંખેશ્વરની 25 વર્ષની સળંગ આમના નિમિત્તે થઈ છે. એના પછી અત્યારે આદિશ્વર દાદાની મેં પ્રાર્થના કરી તો ત્યાંથી પણ મારે 324ની અત્યારે મેં ભાવના કરી છે. અત્યારે 234 યાત્રાએ પહોંચ્યો છું. હજી મારી ભાવના છે દાદા પૂરી કરાવશે. આ યશ બધો મહેન્દ્રભાઈ મહેતાને અમારા વેવાઈશ્રીને જાય છે. જિનાગ્રહવી કાં બોલાવ્યો હતો મિચ્છામી ધોકડમ. આપણે વાગડ 724 જય વાગડ 724ના સમાજના પ્રમુખ ડોંબીવલીના હરેશભાઈ અને કમિટીવાળા બધા મેમ્બર ઉપર આવી જાઓ. સાગરભાઈનું બહુમાન કરવાનું છે. કમિટીના બધા મેમ્બરો ઉપર આવી જાય. વાગડ 724 સમાજ ડોંબીવલી. पिता का अंश है गौतम गुरु का वंश है राजाओं के राजा का राजपंथ है संसार से भी रक्त है गुरुआणा में ही रक्त है प्रभु महावीर का जो भक्त है रोम रोम में है संयम धड़कनों में गूंज संयम ख्वाब में भी है ये प्यारा संयम रोम रोम में है संयम धड़कनों में गूंज संयम ख्वाब में भी है ये प्यारा संयम संयम के वीर को भाव से हो वंदन शासन के हीर को हृदय से हो बंधन मोह के बने जो सारे बंधन हाँ बंधन छोड़ के चले महावीर नंदन आनंदन सिर झुका के देव भी करे नमन मोक्ष के आनंद की बस है लगन रोम रोम में है संयम धड़कनों में गूंज संयम ख्वाब में भी है ये प्यारा संयम रोम रोम में है संयम धड़कनों में गूंज संयम ख्वाब में भी है ये प्यारा संयम અમારા આ અભયભાઈનો પણ જોરદાર આભાર માનું છું કે દરેકે દરેક પ્રસંગમાં મારા ખંભે ખંભા મિલાવીને અભયભાઈએ સહકાર આપ્યો છે. ખૂબ ખૂબ અનુમોદના. હવે આપણે સ્મિતભાઈને આગળનું સુકાન સોંપીએ. બધા થોડા થોડા આગળ આવીને બેસજો જેથી પાછળ વ્યવસ્થા સચવાઈ રહે. થોડા પહેલેથી નજીક આવીને બેસજો. હવે કોઈ VIPને નોર્મલ સીટ રહી નથી. આ બધા જ આગળ આવી જજો. થાય એટલું જલ્દી આવી આગળ આવી જજો. રાત દી મેં સેવ્યા વીરતી ના વિચાર મેં નજરે નિરખ્યા શમણો નાચા હવે જાગી મનમાં હે કજરા હું પામું પરમ નો પાત મર સંયમ મનોરાત રાઈટ લાગે છે ને એ સંયમ કેટલું કલરફુલ છે ને એની અનુભૂતિ થાય ને એની માટે દીક્ષાર્થીના આનંદને જોવા આપણે આવે છે. હું કહું એન્ટ્રી શું જોવાની હતી ખબર છે? એન્ટ્રીમાં શું જોવાનું હતું? ઓલું ફર્યું હાજી
એન્ટ્રી માં સાગરભાઈ ના આનંદ ને આપણે જોઈ શકીએ ને. એથી પદ લેવાય અને સાગરભાઈ જાડે સ્વયં આનંદ ની દુનિયામાં મહેકતા હોય એક વાર માટે આનંદ સાગરભાઈ ના હૃદયમાં રહેલા સંયમ ના આનંદ ને એક બે હાથ ઉપર કરીને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. ભાવિકભાઈ બસીને વીરતી નો લે વીરતી વિવાહ કેરો શુભ છે સમય વીરતી હૃદય બસીને વીરતી નો લે વીરતી વિવાહ કેરો શુભ છે સમય વીરતીના રંગોમાં રંગાયું આતન મન વીરતીના માંડવડે આવો રે ઓ બમિજલ વીરતીર દેવસીને વીરતી નોલે વીરતી વિવાહ કેરો શુભ છે સમય વીરતી વિવાહ કેરો શુભ છે સમય વીરતી વિવાહ કેરો શુભ છે સમય. પાંચ મિનિટમાં ટ્રેન આવવાની છે અને સ્ટેશનની બહાર બે જિનાલય છે. સમય નથી આપણી પાસે, બે માંથી એક જિનાલયમાં જઈ શકીએ એવી પોસિબિલિટી છે. એક જગ્યાએ અંદર જવાનું, દર્શન કરવાના, બહાર નીકળવાનું, બીજી જગ્યાએ નમો જિનાનમ કહેવાનું અને ટ્રેન આવવાની છે. આ સિચ્યુએશન પર હોઈએ અને બે જિનાલય છે, બે માંથી એક જિનાલયમાં સ્ફટિકના પ્રતિમા છે અને એક જિનાલયમાં આરસના છે. હજી કેટલા જિનાલય છે? બે જિનાલય છે, બે માંથી એકમાં જ જવાનું છે. એક જગ્યાએ નમો જિનાનમ, એક જગ્યાએ અંદર જવાનું છે. એક જગ્યાએ પ્રતિમા સ્ફટિકના છે અને એક જગ્યાએ, અને હવે બે માંથી એક જિનાલય, કયા જિનાલયમાં અંદર જવાનું સિલેક્શન કરવાનું આવે તો કયા જિનાલયમાં જઈએ? સ્ફટિક વાળા કે આરસ વાળા? કયા? હજી ભાઈઓ આપણે જશું, જવાબ તો આપો હમણાં. હજી કયા જિનાલયમાં જશું, સ્ફટિક વાળા કે આરસ વાળા? કેમ આરસ વાળા? કેમ હજી કેમ? અહીંયા જવાબ સારો લાગશે. હા, શું આરસમાં ખ્યાલ ના આવ્યો? ઠંડક હોય આરસમાં. ઓકે, હજી કેલ્ક્યુલેશન કેના પર કર્યું, પણ એમ ચલો એમની એમ ભાવના છે કે એ આરસમાં ઠંડક હોય એટલે ત્યાં જઈએ. હજી સ્ફટિક ના હોય તો કેમ? સ્ફટિક ના પહેલી વસ્તુ તો એ છે, પરમાત્માના દર્શન વખતે આરસ કે સ્ફટિક નો અંતર જોવાનો નથી હોતો, કારણ કે આપણે વિતરાગતાના દર્શન કરવા જઈએ છીએ. ખ્યાલ આવે છે? ઘણી વાર મહાપૂજા હોય આપણા ડોંબિવલીમાં, તો ઘણી વાર મહાપૂજા હોય અને મહાપૂજામાં જઈને આવીએ અને આપણે શું કહીએ, આ વખતે એવી મહાપૂજા હતી ક્યારેય જોઈ નથી. તો એ કેલ્ક્યુલેશન કેવું હોય, કેવી હતી? કોઈ કે ભાઈ એવી તો કઈ હતી, ભાઈ શું લાઇટિંગ, શું ડેકોરેશન અને શું ભગવાનની આંગી. આમ તો સોનાના વરખની, આ તો એમાં પણ ઉડતો સોનાનો વરખ. અરે શું ફ્લાવર્સ, શું કલરફુલ ફ્લાવર્સ, શું ઇંગ્લિશ ફ્લાવર્સ. આ બધા કેલ્ક્યુલેશનમાં પરમાત્માની વિતરાગતાને આપણે ક્યારે હાઈલાઈટ કરી ખરી? હું તમને કહું, આ બધા બહુમાન પહેલા કેમ લીધા છે ખબર છે? કે પાછળ આપણે જે મેળવવા આવ્યા છે ને એ મેળવી શકીએ એની માટે. દીક્ષાર્થીની વિદાયમાં આવીએ ને, ઘણી વાર એવું બને દીક્ષાર્થીની વિદાયમાં આવીએ અને પાછા જઈએ ને, શું વિદાય હતી! સાગરભાઈ જે નાચતા હતા, ભાવિકભાઈ જે ગીત ગાયા,
અને એલઈડી પર તો આમ સાગરભાઈના ભાવો જોયા. બોલા ભાઈ જે ઢોલ વગાડતા હતા, અને ઘણીવાર તો એવું બને બેરોની દીક્ષા હોય ને તો કેવી દીક્ષા હતી, કેવી વિદાય હતી, શું ચણિયા ચોળી હતી દીક્ષાર્થીની. હું કહું આ કઈ આ ખાલી હસવાની વાત નથી, ક્યાંક આપણી માનસિકતામાં છે, બેકગ્રાઉન્ડમાં કેવું ડેકોરેશન છે, એન્ટ્રી કેવી છે, મંડપનો કલર કોમ્બિનેશન કેવો છે, એમની રીલ્સ કેવી હતી. હું કહું પરમાત્માના દર્શન કરવા જઈએ અને વિતરાગતાના દર્શન ન થાય ને તો પ્રતિમાના દર્શન થયા છે પરમાત્માના નહીં. અને વૈરાગીના દર્શન કરવા આવીએ અને એમના કપડાના, એમના ડેકોરેશનના, એમના બાહ્ય બધી જ વસ્તુના દર્શન કરીએ, પણ એમના વૈરાગ્યતાના દર્શન ન કરીએ ને તો વિદાય આપણી ક્યાંકને ક્યાંક. ક્યાં સુધી પરમાત્માની પ્રતિમાના દર્શન કરશો. હમણાં મહાત્મા અમારા સંઘમાં આવેલા, બહુ સરસ મજાની વાત કરેલી. આપણે પ્રતિમાની પૂજા કરીએ છીએ કે પરમાત્માની? હજી કઈ કઈ પૂજા કરીએ, પ્રતિમાની કે પરમાત્માની? પરમાત્માની પૂજા કરતા કરતા ક્યારે એવો વિચાર આવ્યો, અંગૂઠે આપણો અંગૂઠો પહોંચે ક્યારે એવો વિચાર આવ્યો, પરમાત્મા રાગ દ્વેષથી પર હું પણ ક્યારે થઈશ, પરમાત્માના હૃદય સુધી આંગળી પહોંચે ને આપણને એમ થાય પરમાત્મા કોઈક થોડું આમ તેમ કહે ને મારું મન ઉપર નીચે થાય, પરમાત્મા તારા જેવું મન મને ક્યારે મળશે, એવો વિચાર ક્યારે આવ્યો. ઘરે આવીએ ને આજે સારા ફ્લાવર્સ ચડાવ્યા, આમાં કઈ હું એમ નથી કહેતો એ વસ્તુને આપણે, પણ એ કર્યા પછી જે મેઇન કરવાનું રહી જાય, હું એમ નથી કહેતો આપણે આ બધી એન્ટ્રી, આ ડેકોરેશન, આ હાઇલાઇટ્સ, આ સિંગિંગ આ કામનું નથી, એવું નથી કહેતો, એ બધું જરૂરી છે. હજી શરીર જરૂરી છે, પણ વચ્ચે આત્મા હોય ને ત્યારે શરીર જરૂરી છે. જ્યારે શરીર ન હોય ને, શરીર હોય અને આત્મા ન હોય ને તો આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ. ક્યાં સુધી સાગરભાઈ તમને આ સંયમનો આનંદ જે મળવા જઈ રહ્યો છે એ આનંદ અમે સમજી શકીએ ને? એવા કેટલા છે જિંદગીમાં પહેલી વાર વિદાયમાં બેઠા હોય, એવા હાથ ઉપર કરજો, એમ ફોમો ન થવો જોઈએ. હા કેટલા છે એવા, એટલે મને ખ્યાલ આવે. પહેલી વાર લાઈફમાં વિદાય જોવા બેઠા હોય, હજી 10-1% હશે બસ. આજે છે ને સાગરભાઈના આનંદને સમજવો છે. જયેશભાઈ શું લાગે, એકદમ આપણા ક્લિયર માઇન્ડમાં શું બેઠું હશે, દીક્ષાર્થીને જોઈએ તો આપણને શું લાગે, એ સુખી થવા જાય છે કે દુખી? હાજી શું લાગે, જે લોકો સુખી વાળા છે હાથ ઉપર કરજો, સુખી લાગે, દીક્ષાર્થી સુખી જેવું લાગે એવા હાથ ઉપર કરજો. તો એટલે તમે બધા, એટલે જે લોકો હાથ ઉપર કરે બધા દુખી થઈ રહ્યા છે ને સંસારમાં, એવું માનીએ છીએ ને? હાજી માનીએ છીએ ને કે પછી આ તો વિદાયમાં બેઠા છે, હવે તો હાથ ઉપર કરવો પડે, બાજુવાળી પણ જોઈએ, બાજુવાળા પણ જોઈએ. આજે ક્લિયર કરવું છે ભાવિકભાઈ, ક્યાંક હજી સુધી છે ને આપણા માઇન્ડમાં, આપણી માનસિકતામાં ક્યાંક ને ક્યાંક એવું બેઠું છે, સાગરભાઈ ઘણું કષ્ટમય દુઃખમય જીવન છે. સાગરભાઈ ફાવશે? સાગરભાઈ વિચાર કરજો, આ જેટલા ક્વેશ્ચન જ્યારે સંયમીને પૂછીએ છીએ એટલા જ ક્વેશ્ચન આપણે ત્યાં કોઈકના ભત્રીજાના લગ્ન હોય ત્યારે આટલા ક્વેશ્ચન પૂછીએ, એનો મતલબ આપણને વિશ્વાસ છે કે લગ્નમાં આનંદ છે અને સંયમમાં દુઃખ. એ માનસિકતા જ્યાં સુધી ચેન્જ નહીં થાય ને, એવા કેટલા પરિવાર છે બહેનોમાં, કેટલા છે એવા જેમના ઘરે આજ સુધી કોઈ પણ દીક્ષાર્થી વાયણા માટે આવ્યા છે, કેટલા છે કોઈ પણ દીક્ષાર્થી? સાગરભાઈ એવું ને કોઈ પણ, લગભગ હા લગભગ બધા બહેનોના. એવા કેટલા બહેનો કે દીક્ષાર્થી ઘરે આવે, ખબર હોય 3 દિવસથી ખબર છે આવવાના છે, અને પ્લાનિંગમાં બાજરીનો રોટલો બનાવવાવાળા કેટલા, બાજરીનો રોટલો બનાવે ને, કેમ કેમ ના બનાવીએ, આજે કેમ ના બનાવીએ? જે બી હોય કોને, એમાં એવું નથી, શું શું વિચારીએ આપણે? હા હા શું જવાબ છે, કંઈક સારું બનાવીએ. અને તમને શું લાગે છે, કાલથી એમને સારું જ મળવાનું છે કે બાજરીનો રોટલો મળવાનો છે? હાજી દીક્ષાર્થી આપણે ત્યાં આવે ને એટલે આપણે શું બનાવે ખબર છે, સૌથી મેક્સિમમ વસ્તુ દીક્ષાર્થીઓને અમે સર્વે કરીએ ને તો એમ જવાબ આવે, મેક્સિમમ ઘરે શું બને ખબર છે, કેક, પછી પીઝા,
બધું ઘરે બનાવ્યું, આપણે જૈન છીએ, બહારનું તો આપણે લાવતા જ ન હોઈએ. હજી પીઝા પાસ્તા આ બધું કેમ ખબર છે? આપણા માનસિકતામાં એવું બેઠું છે આ વસ્તુમાં સુખ છે અને એને કાલથી મળવાનું નથી. જ્યાં સુધી આ બધા પદાર્થોમાં સુખ લાગશે ને ત્યાં સુધી સાગરભાઈના આનંદને સમજી શકાશે. આજે સાગરભાઈના આનંદને સમજવું છે. સુરત જવાનું હોય, પાલ પહોંચવું છે, રિક્ષાવાળાને પૂછ્યું કેટલા, એ કે 150. એટલે આપણે ફોન કરીને પૂછ્યું ભાઈ કેટલા થાય છે, આમ ઉબેરમાં પણ જોયું કે ભાઈ 100 થાય છે, તો ભાઈ 100માં આવવું હોય તો કે ના ભાઈ 150 જ થશે. બીજા રિક્ષાવાળાને પૂછ્યું કેટલા, એ કે 150. એ કે ના 100માં આવવું હોય તો. ત્રીજા રિક્ષાવાળાને પૂછ્યું કેટલા, એ કે 100. આપણે બેઠા પહોંચ્યા, જ્યાં ઉતરવાનું હતું કાકા મામાના ઘરે પહોંચ્યા, ઘરે ફ્રેશ બ્રેશ થયા અને વોલેટ રાખ્યું અને જોયું કે 508 નોટ હતી અને 100ની 1 જ્યારે નીકળ્યા હતા ને ત્યારે, અને હવે ઘરે પહોંચ્યા ફ્રેશ ત્યારે જોયું 100ની નોટ તો છે, 500ની જે 8 હતી એ 7 થઈ ગઈ. એટલે શું થયું? ઓલાને 100ની જગ્યાએ કેટલા ગયા? હું તમને કહું, હવે એ તો જતો રહ્યો છે, પાછા મળવાના નથી. સાચું કહો, સપનામાં કેટલી વાર આવે? બહુ બહુ સમજવું પડશે. ગેરંટી સાથે કહું, સપનાની વાત તો અલગ છે, જેટલી વાર રિક્ષામાં બેસીએ ને એટલી વાર પેમેન્ટ કરીએ ને ડબલ ટેલી કર્યા વગર હવે નોટ ના આપી. એક 400 વધારે ગયા ને આપણું મન ઉપર નીચે થાય, કેટલો આપણો બધો પૂતગલનો મોહ, કેટલી બધી આસક્તિ. 400 રૂપિયામાં આપણને ફરક નથી પડવાનો. જો ખબર ના પડી હોત ને તો કેલ્ક્યુલેશન કે હિસાબ પણ આપણે કરતા નથી. એ ભૂમિકામાં હોવા છતાં 400 ગયા એક્સ્ટ્રા, એનો આપણને અફસોસ છે. પણ જિંદગીના 40-50-80 વર્ષ ગયા એનો આપણને આજ સુધી અફસોસ નથી. આજે સમજવું પડશે. બાકી તો છે ને, જેટલાય બહુમાન કરવા આવ્યા ને, ઘણી વાર એવું થાય છે, આ એક જણની વાત નથી, મારી પણ વાત થાય, દીક્ષાની વિદાય પૂરી થાય ને પછી રીલ બને, ભાવિકભાઈ 60 સેકન્ડની રીલ આવે અને રીલમાં આપણે 3 કલાક સ્ટેજ પર હોઈએ અને આખા રીલમાં દીક્ષાર્થીનો પરિવાર આવે, સિંગર આવે, ઢોલ વગાડવાવાળો, અને મારો ના આવે ને 1 સેકન્ડ તો મને આમ ઉપર નીચે થાય કે ના થાય? આપણને થાય? અમે હમણાં જોયો હતો એક વિડીયો સાગરભાઈનો જ, હું કહું એ વિડીયોમાં આપણો 1 સેકન્ડ ફોટો આવે, આપણે બધી જોતા હોય, એક પછી એક રીલ જોઈ રહ્યા છે, સંયમની જ રીલ છે, એક પછી જોઈ રહ્યા છે, એમાં એમના મમ્મીને આવ્યા, એમના બેન આવ્યા, એમના માસી આવ્યા, બધા આવે, પણ એક રીલ જોવા જો આપણે પોતે આવ્યા, પાછું કર. હું તમને કહું, 1 સેકન્ડ પણ રીલમાં આપ ક્યારે પણ કોઈનો ફોટો, 2 સેકન્ડ નથી હોતો, 1 સેકન્ડ મેક્સિમમ, આપણે પોતાને જોયા નથી, તો એ રીલમાં જોવાનો આટલો બધો આપણને આનંદ કેમ? હું તમને કહું, કઈ પરાકાષ્ઠાએ સાગરભાઈ કે કોઈ પણ વૈરાગી જાય છે, એક રીલમાં 1 સેકન્ડ આવેલો ફોટો જોવા માટે આપણે રિવાઇન્ડ કરવા તૈયાર છે. આ સાગરભાઈ કાલે રજોન હાથમાં આવશે ને, લાઈફમાં ક્યારે પોતાનો ફોટો અરીસામાં પણ નહીં જોવાનો, એવો સામર્થ આપણા સાગરભાઈ લઈને જવા. કોઈ કે ને યે જૈન સાધુ કોણ હે, તો કેજો, ઘરની બહાર નીકળે એટલે ઓળવાનું મન થાય. ક્યારે સ્ટ્રેટનિંગ કરાવીએ, ક્યારે કલર કરાવીએ, ક્યારે હાઇલાઇટ્સ કરાવીએ, આખી જિંદગી આપણી 60 વર્ષના માજી પણ સાડી લેવા જાય ને તો 200 વેરાયટી જોવી પડે, 65 વર્ષના કાકાને પણ શર્ટ અને પેન્ટ માટે કલર કોમ્બિનેશન જોઈએ, એવા યુગમાં હું કેવો લાગુ છું એ નહીં, હું કેવો છું એના પરનું ફોકસ કરવા માટે મારા જૈન સાધુ અને સાધ્વીજી જાય છે. આ વૈરાગીને આપણે વધાવવા છે. બસ સાગરભાઈ એટલું કહેવું છે, તમને જે સંયમ મળવાનું છે ને સાગરભાઈ, એ ક્યારે મળશે એ તો ખ્યાલ નથી, પણ એ ક્યારે ગમશે. અમને કેકમાં જ આનંદ લાગે છે, અમને અમે સારા દેખાવામાં જ આનંદ લાગે છે, અમને ક્યાંક લોંગ ડ્રાઈવમાં જવામાં જ આનંદ લાગે છે, ક્યાંક પ્રતિક્રમણ કરવા ગયા હોય ને અને કોઈ લાંબી અજી શાંતિ બોલે ને તો મન ઉપર નીચે થાય. 7 વાગ્યાનું પ્રતિક્રમણ હોય ને, પક્ષી પ્રતિક્રમણ 9 વાગે પૂરું થતું હોય
અને કોઈક બે નવા નવા આવ્યા હોય સંઘમાં, સારો રાગ હોય, સારા ભણેલા હોય અને હજી શાંતિ શરૂ કરે અને પોણા દસે પ્રતિક્રમણ પૂરું થાય અને એ બેન પ્રતિક્રમણ પત્યા પછી આપણી આંખ સામે આવે, આપણે શું કહીએ? હું કહું આ ખાલી તમારી નહીં, મારી પણ આ ભૂમિકા છે. કઈ રીતે આપણે સાગરભાઈને વધાવી શકીએ? આપણી એવી લાયકાત પણ છે 15-20 મિનિટ પ્રતિક્રમણ લાંબુ, એમાં પણ પરમાત્માની જ વાતો છે. અજીતનાથ દાદાને, શાંતિનાથ દાદાની જ વાત છે, એવા પરમાત્માની વાત, એ પણ સુંદર સ્વરે, જે અજીત શાંતિ મેં મોઢે નથી કરી, એ બેન સરસ મજાની ગાઈ રહ્યા છે, એમની અનુમોદના કરવાનું મન થાય. આટલો સારો રાગ હોય તો ઘરે કરતા હોય તો આપણે તો ક્યાં પ્રતિક્રમણ જ કરવા જઈએ છે. એટલે ત્યાં કીધી વાત, ક્યારે સંયમ ગમશે, સંયમ મળશે ક્યારેની વાત તો પછી કરશું. સાગરભાઈ, અમને સંયમ ગમવા લાગે ને તો પણ અમારું કામ થઈ જશે. ચાલો, આ તો જનરલ વાત છે, બાકી ઘણા એવા પણ હશે. અજી શાંતિ 50 મિનિટની સાંભળ્યા પછી એ બેનની અનુભોધના કરવા વાળા પણ છે, એટલે એવું નહીં માનતા કે એક જ બાજુની વાત છે. આ તો હું મારી વાત કરું છું. ચાલો, આજે કહીશું આપણે સાગરભાઈની ઓરામાં બેઠા છું, સાગરભાઈને કહીએ, સાગરભાઈ સંયમ ક્યારે મળશે એની વાત નથી કરવી, પણ આજે અમને સંયમ ક્યારે ગમશે એની વાત કરવી છે. ચાલો, સાગરભાઈના ઓરામાં આપણે આપણા સંયમને ગમાડવાનો પ્રયત્ન કરીએ. અનાદી સમયથી મેં ભ્રમણ કીધું, એમાં વાર અનંતી રજુ હરણ લીધું. હવે ભાવના છે એ જ યાચના છે, જ કામના છે કરું સાધના જે, તેથી મુજને મળજો શક્તિ ને ટળજો આ શક્તિ, મોહ તણા બંધન માંથી મળજો મુજને મુક્તિ. સંયમ ક્યારે ગમશે, ઓ ક્યારે ક્યારે ગમશે, ઓ મુજને ક્યારે ગમશે, ઓ સંયમ ક્યારે ગમશે. એક સાથે, ઓ સંયમ, ઓ ક્યારે, ઓ મુજને, ઓ સંયમ ક્યારે ગમશે. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, આખરે તો લીધું સંયમ વીર એ વિષયમ. એ સંયમ ક્યારે, ઓ ક્યારે ક્યારે ગમશે, ઓ મુજને ક્યારે ગમશે, ઓ સંયમ ક્યારે ગમશે. શાસ્ત્રકાર ભગવંત એમ કે છે, એક વર્ષથી વધારે પર્યાય વાળા સાધુ ભગવંત નું સુખ કેવું હોય? હાજી, એક વર્ષથી વધારે પર્યાય હોય એ સાધુ ભગવંત નું સુખ કેટલું હોય? તો એમ કે છે, સર્વકાળના સર્વ દેવોના સર્વ સુખોનો સરવાળો કરવામાં આવે, ખ્યાલ આવે છે? સર્વ દેવોના સર્વકાળના સર્વ સુખો નું ટોટલ કરવામાં આવે ને, એના કરતા એક વર્ષથી વધારે પર્યાય વાળા સાધુનું સુખ એ બધા સુખો કરતા વધારે હોય છે. અને આ સુખ તરફ આપણા સાગરભાઈ જાય છે. એકવાર પરમાત્માને કહીએ, પરમાત્મા તમે કહેલા વચન પર મારી શ્રદ્ધા મજબૂત થાય, અને પરમાત્મા સંસાર એ દુઃખ સ્વરૂપ લાગે અને સંયમ એ સુખ સ્વરૂપ લાગે એવા શુભ ભાવમાં આપણે ભીના થવાનો પ્રયત્ન કરીએ. હું ભોગમાં ડૂબી પળ પળ દુઃખ પામું, તૃષ્ણામાં સળગી દિન રાત ગુમાવું, તું ભોગ તજીને પળ પળ સુખ પામે, સંતોષ ન સુખમાં દિન રાત વિતાવે,
ભોજન થાળી રમવા શેરી તારી મારી એ હું ભટકું તું મુજને છોડી સંયમ પામ્યો છે એ સંયમ ક્યારે ગમશે સાથે ક્યારે હું મુજને ઓ સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે એક દીક્ષાર્થીને પૂછ્યું સંયમમાં તો એવો કયો આનંદ આવે દીક્ષાર્થીને પૂછ્યું કે ભાઈ ગુરુકુલવાસમાં એવો કયો આનંદ આવતો હશે સાહેબજી પાસે રોકાવાનું સવારે વહેલા વિહાર કરવાનું પ્રતિક્રમણ કરવાનું કોઈક નવા ડેસ્ટિનેશન પર નવા કોઈકના ઘરે શ્રાવક શ્રાવિકાના ઘરે વાપરવા જવાનું આખી લાઈફસ્ટાઈલમાં તમને એવું તો કયો આનંદ આવ્યો કે તમને લાઈફ ટાઈમ શ્રમણી બનવાનું મન થયું અને દીક્ષાર્થી બહુ સરસ મજાની વાત કરી કે હું તમને એક્સપ્લેન નહીં કરી શકું મેં કીધું એવું કેમ તમારે કરવું પડશે એક્સપ્લેન તમને એવો કયો આનંદ આવે છે અને દીક્ષાર્થી બહુ સરસ મજાની વાત કરી કે મમ્મી અને દીકરો હોલમાં બેઠા છે અને મમ્મીએ કીધું દીકરાને કે દીકરા એક કામ કર અંદરથી ગરમ મસાલો લઈ આવ હવે આજના ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ તુવેરની દાળ અને મગની દાળ વચ્ચેનો ગેપ ન ખબર પડે બરાબર ચોળી અને ફણસી હમણાં મલાડ ગોરેગામ બોરીવલી ઘાટકોપર બેંગ્લોર આ બધી જગ્યાએ આદિ એકેડેમી સ્ટાર્ટ થઈ છે સિક્સ સ્ટેન્ડર્ડમાં છોકરાને પૈસાનું બંડલ કેવી રીતે ગણાય એ શીખવાડવામાં હજી એક કિલો સફરજન લેવા જાઓ અને અડધો કિલોના પૈસા આપવાના હોય હજી એક કિલોના 100 રૂપિયા અને અડધો કિલોના 50 રૂપિયા તો કેટલા આપવાના એટલે 100 ÷ 2 એટલે 50 આપે લેવા જવાનું નથી શીખવાડતા તમારી દુકાન છે અને એક કિલો બદામ 1000ની છે અને સામેવાળો અડધો કિલો માંગે તો કેટલા લેવાના એની પાસેથી આપણે એ બધી વિચારધારામાં ઘૂસ્યા છીએ કે દીકરા આ ભણજે પછી આઈઆઈટીમાં જજે પછી ઇન્ફોસિસમાં જોબ કરજે આ જૈન સમાજ છે જ્યાં ઇન્ફોસિસમાં જોબ કરવાનું શીખવાડવાય નહીં દીકરા મોટા થઈને ઇન્ફોસિસ બનાવજે આ જૈન સમાજ દીકરી મમ્મી કહે છે કે બેટા અંદરથી ગરમ મસાલો લે એટલે દીકરો તો કન્ફ્યુઝ છે કે ગરમ મસાલો એટલે શું પહેલી વાર સાંભળ્યો આ ક્યાં મળે મમ્મી કિચનમાં હોય કે બેડરૂમમાં હોય કે હોલમાં હોય કે ગેલેરીમાં હોય કે બેટા અહીંયા જજે થર્ડ ડ્રોવર ગ્રીન કલરની બોટલ એની બાજુમાં રેડ કલરની બોટલમાં છે દીકરો જાય છે અને ગોતે છે ગોત્યું પણ મળતો નથી મમ્મી નથી 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 10 મિનિટ થઈ એટલે મમ્મીને સમજી ગઈ કે હવે આને મળશે મમ્મી પોતે ઊભી થાય છે એ જ થર્ડ ડ્રોવર એ જ ગ્રીન કલરની બોટલ એની બાજુમાં રેડ કલરની બોટલ મમ્મી કે આ તો રહ્યો ગરમ મસાલો દીકરો કે મમ્મી એક મિનિટ ઊભી રહે કાંઈક કન્ફ્યુઝન છે દીકરો બરણીનું ઢાંકણું ખોલે છે અને મમ્મી આ ગરમ મસાલો કે હા બેટા આ જ તો ગરમ મસાલો છે એટલે દીકરો તરત હાથ લગાડે મમ્મીને કે મમ્મી આ ક્યાં ગરમ છે આ તો ઠંડો છે અને ત્યારે મમ્મી બહુ સરસ મજાની વાત કરે છે બેટા ધીસ ઇઝ નોટ અ ટચ ઇફેક્ટ ધીસ ઇઝ અ ફીલ ઇફેક્ટ હાથ લગાડવાથી ખબર નહીં પડે ગરમ છે કે ઠંડો એ તું આજે ખાઈશ ને કાલે સવારે ખબર પડશે કેટલો ગરમ પડ્યો છે અને આ ઓલા દીક્ષાર્થીબેને એ જ જવાબ આપ્યો સંયમનો આનંદ એ ટચ ઇફેક્ટ કે ટોક ઇફેક્ટ નથી ઇટ ધીસ ઇઝ અ ફીલ ઇફેક્ટ એ ફીલ ઇફેક્ટને લેવા માટે આપણા સાગરભાઈ જઈ રહ્યા છે એકવાર માટે આ ફીલ આપણે પણ કરી શકીએ સંયમ ક્યારે ગમશે ઓ
મોંઘું જીવન હાલો સાથે બધા પણ માં વહી જાશે જો નહીં સુધરું તો ક્યાં આત્મ જાશે ગુરુ મળ્યા એવા જે હાથ પકડશે દઈ સાથ મને જે મોક્ષે લઈ જાશે સંયમ નો અભિલાષ હવે તો રોમ રોમ માં થાય હૃદય વીણા ના તાર વગાડી યોગ નો કાંક્ષી ગાય હો સંયમ હો ક્યારે મુજને ક્યારે ગમશે હો સંયમ ક્યારે ગમશે હો સંયમ ક્યારે ગમશે ગમશે મુજને ક્યારે ગમશે સંયમ ક્યારે ગમશે મારી ત્યાગ તાલમાં રહેવું છે વૈરાગ નદીમાં વહેવું છે મારે ત્યાગ તાલમાં રહેવું છે વૈરાગ નદીમાં વહેવું છે જે જગના નાથે જોયું છે એ સત્ય જગતને કહેવું છે આ સત્ય જગતને કહેવું છે અમારા શ્રી સંઘમાં મહાત્મા પધારેલા 40 વર્ષનો પર્યાય એમને પ્રવચનમાં બહુ મજાની વાત કરેલી કે સાધુ જીવનમાં સૌથી વધારે આનંદની ક્ષણ કઈ હોય આખા પર્યાયમાં 50-60 જે પણ સૌથી બેસ્ટ ક્ષણ કઈ હોય જ્યારે રજોરણ મળે ત્યારે બરાબર અને મહાત્માએ બહુ સરસ મજાનો એંગલ આપ્યો એ કે ના એવું નથી એટલે મેં કહ્યું સાહેબ ત્યારે તો બધા નાચે આમ રડે ઓઘો મળે અને સાહેબે જે વાત કરી ભાવિકભાઈ રજોરણ મળે એ જ આપણી માનસિકતામાં બધાના મગજમાં લગભગ એ જ હોય સાહેબે તો શું કીધું કે જ્યારે રજોરણ મળે ને ત્યારે સંયમના આનંદને ખાલી સાંભળ્યો છે કેમ કે અનુભવ્યો નથી હજી દીક્ષા લીધી નથી એટલે સાંભળ્યો છે અને મળે છે ને સાંભળવાનો આનંદ છે અને હવે 40 વર્ષ પછી અનુભવવાનો આનંદ છે અને સાહેબ એમ કહે છે કે જો મને મારા ગુરુ આજે પરવાનગી આપે ને તો 40 વર્ષ પહેલા નેટો નાચેલો ને એના કરતા 40 ગણો વધારે આજે આનંદ વધારે છે નાચવા તૈયાર એ સંયમના આનંદ જે જગના નાથે જોયું છે એ સત્ય જગતને કહેવું છે આજ સુધી બધું મેળવવામાં આપણે આનંદ સમજ્યો છે ક્યારેક છોડવાનો આનંદ આપણે અનુભવ્યો નથી બાકી આપણો અનુભવ છે જ ક્યાંક ગાડી લઈને નીકળ્યા અને ટ્રાફિક સિગ્નલ પર એક માતા પોતાના 4-5 મહિનાના બાળકને લઈને આવે રડતો હોય અને આપણે 100 રૂપિયાની નોટ આપી અને દૂધ લઈને આવે ને નાના બાળકને દૂધ પીવડાવતી અને રડવાનું બંધ કરે ને હું કોઈ આનંદ નથી અનુભવ્યો 100 મળ્યા નથી ગયા તો પણ એ આનંદ 2-5 લાખને પણ ટપી જાય ને એ છે જો 100 રૂપિયા આપવાથી આટલો આનંદ મળે ને તો સાગરભાઈ આપણને કહી રહ્યા છે બધું જ આપીએ ને એનો આનંદ કેટલો છે ને એના માટે ગુરુકુલ વાસમાં આવવું પડશે એક વાર માટે ચાલો એ સત્ય જગતને કહેવું છે જે જગના નાથે જોયું છે એ સત્ય જગતને કહેવું છે હો જાવું જાવું માર વીરતી નગરે જાવું માર વીરતી નગરે જાવું જોગી સંગે મર જોગી થાવું જાવું મારી વીરતી નગરે જાવું એ જોગીઓની સંગે મારે જોગી થાવું જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે ને વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે ને વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે દેવો પણ સાધુ જીવનનો
ओ जय 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 ओ जय जयकार करे जय जयकार करे ओ जय जयकार करे जय जयकार करे जय जयकार करे આ શબ્દ આપણા સાથે બહુ ફેમિલિયર છે. અધ્યાત્મ યોગી હજી કહીએ તો કોણ યાદ આવે? હજી કલાપૂર્ણ સુરી દાદા, આ અધ્યાત્મ યોગી શબ્દને સમજ્યા છે ને, મને લાગે છે આપણી આખી જિંદગી પૂરી થાય ને તો પણ આ શબ્દને આપણે પૂરો સમજી શકીએ કે નહીં, બહુ મોટો પ્રશ્ન. અધ્યાત્મ યોગી એટલે અધ્યાત્મના દુનિયાના જે યોગી બન્યા છે, દ 11 વાગે જેવા પ્રભુ પાસે જાય, એક સ્તવન એક ચૈત્યવંદન દેવવંદન કરીને આવી રહ્યા છે, બધાને એવું ખ્યાલ છે, અને ગયા હોય એક સ્તવન પછી બીજું સ્તવન પછી ત્રીજો સ્તવન, 12 વાગે 12:30 વાગે એટલે શિષ્યો બોલે સાહેબ ગોચરી આવી ગઈ, જે બોલાવા જાય ને એ સાહેબની ભક્તિ જોઈને એ અસ્કલિત ધારાને જોઈને વચ્ચે ડિસ્ટર્બ કરવાનું પણ મન નથી, કેવા લીન થયા હશે. 12:30 વાગે શિષ્ય પાછળ બેઠો હોય કે સાહેબ થોડા સ્તવન પૂરું થાય એટલે કહીશ કે સાહેબ ગોચરી આવી ગઈ છે, સાહેબને પણ ખ્યાલ ના આવે પાછળ કોઈ બેઠું છે, અને શિષ્ય પણ ભૂલી જાય કે હું ગોચરી માટે કેવા આવેલો. 12:30, 12:30, 2 વાગે, 4 વાગે, 5 વાગે, 6 વાગે સૂર્યાસ્ત થઈ જાય, પાણી ચૂકવાઈ જાય, અને પછી કે સાહેબ, અને ત્યારે સાહેબનો જવાબ હોય ગોચરી વાપરવા કરતા પ્રભુ ભક્તિના પાન કરવામાં મને વધારે આનંદ આવે છે. આ કઈ રહી નથી ગયું, જે મળી ગયું છે એનો મને આનંદ છે. સાહેબ આજે બે ટંગ રહી ગયા કે ના? બે ટંગ રહ્યા નથી, આજે તો બે નયનોથી પ્રભુ મારા થયા ને એવી અનુભૂતિ જેને થાય એવા કલાપૂર્ણ સુરી દાદા આપણને મળે. અધ્યાત્મ યોગી પોતાના આત્મ સ્વરૂપને એવું ઉજાગર કરવાના જેમને જીવનમાં, હું તો કહું અધ્યાત્મ યોગી ના ચરણે જેઓ પોતાના ગુરુ માને છે ને, લગભગ આખી સભા માનતી હશે. હું તો કહું પહેલા તો છે ને અધ્યાત્મ યોગી શબ્દનો અર્થ આપણે સમજવો જોઈએ. શરીર અને આત્મા અલગ છે, આ ભેદ જ્ઞાન સુધી પહોંચવાની એ ભૂમિકા પ્રભુમાં ભીના થવાની. પ્રભુમાં ભીના થવાની એટલે પ્રભુને જોતા પોતાને પોતાના અસ્તિત્વને ભૂલવાની તાકાત અને ભક્તિ જેમના જીવનમાં હતી ને, એવા કલાપૂર્ણ સુરી દાદાના અધ્યાત્મ યોગને બે હાથ ઉપર કરીને ભાઈઓ આપણે વધાવવાનો કરીએ. જય પ્રભુ. મૂર્તિમાં પ્રભુને નિહાળી જગતને જે ભૂલતા, નિજ કદૂર કંઠે સ્તવન ગાતા, બાળની જેમ ડોલતા, પ્રભુ ભક્તિની મસ્તી વડે નિજ હૃદયને જે ખોલતા, કલાપૂર્ણ સુરી ગુરુ ચરણમાં ભાવે કરું. ભાવિકભાઈ ફરીથી આપણે બોલવાની છે આ લાઈન, પણ એના પહેલા મારે એક વાત કરવી છે. લગભગ બધે આ વાત હું કરતો નથી, કરું પણ ન પણ કરું, પણ અહીંયા વાત કરીશ. જે ગુરુ ભગવાન ભગવાનને જોઈને બધું જ ભૂલી જતા હોય અને એમને પોતાના ગુરુ માનનાર આપણે માનીએ છીએ બરાબર, એમને જે કલાપૂર્ણ સુરી દાદાને પોતાના ગુરુ માનતા હોય, એના જીવનમાં એક પણ એવો દિવસ હોય જે પરમાત્માના દર્શન વગરનો હોય, તો પછી આપણે કહી શકશું? કાશ્મીર ફરવા જવાનું સિલેક્ટ થાય તો શું વિચાર આવે? જવાનું તો મન છે પણ કલાપૂર્ણ સુરી દાદાનો ભક્ત છું, ભગવાનના દર્શન નહીં થાય. લોનાવાલા જવાનો વાંધો નથી, વાંધો નથી એટલે એ આપણો બીજો સબ્જેક્ટ છે, પણ ત્યાં ગયા પછી જો પરમાત્માનું જીનાલય નજીક ન હોય તો હું ત્યાં જવા પણ તૈયાર નથી. હમણાં એક ભાઈ 70 લાખની ઓફર, ત્યાં એ ટાઈમે 70 રૂપિયાનો ડોલર ચાલતો હતો, $1,00,000ની ઓફર, અને એને પૂછ્યું કે નાઇજીરિયન એક જગ્યાએ એને ઓફર મળી રહી છે, દીકરા ત્યાં આવીશ? અને ત્યારે જવાબ આપે છે, આને કા તો મેરા ભી મન હૈ પર વહા મુજે મેરે પરમાત્મા કે દર્શન નહીં હોગા, મુજે જે 70,000 ભી ચલેગા મુજે 70 લાખ નહીં છે.
હજી આજે એટલું કહેવું છે કલા પૂર્ણસુરી દાદાના આ વિશાળ વૃંદમાં દીકરો એ સાગરમાં સાગર ભળવા જઈ રહ્યો છે, ત્યારે આપણે એટલું નક્કી કરીએ કે આપણા જીવનનો એવો એક પણ દિવસ નહીં કે જ્યારે પરમાત્માના દર્શન નહીં. હજી અને બહેનોને એક પણ એવો દિવસ નહીં કે જે પરમાત્માની આજ્ઞા અનુસાર એક પણ એવો દિવસ નહીં કે જેમાં હું દર્શન થઈ શકે એ દિવસે દર્શન નહીં, એવા શુભ ભાવ સાથે એકવાર માટે સંકલ્પ સાથે કે ગુરુદેવને આજે એક સંકલ્પ આપો છો, ગુરુદેવ અમારા જીવનમાં હવે એક પણ એવો દિવસ નહીં હોય. મૂર્તિમાં પ્રભુને નિહાળી જગતને જે ભૂલતા નિજ મધુર કંઠે સવન ગાતા બાળની જેમ ડોલતા પ્રભુ ભક્તિની મહેક વાળે નિજ હૃદય નિજ ખોલતા કલા પૂર્ણ સુરી ગુરુ ચરણમાં હવે કરું વંદના કલા પૂર્ણ સુરી ગુરુ ચરણમાં હવે કરું હું વંદના. અને આ સાગર સાગરભાઈના વિશાળ વટવૃક્ષ સેવા સંયમમાં મૂળિયામાં કોઈ હોય ને તો જ્યારે સાગરભાઈ 2-3 વર્ષના હતા ને અને ત્યારે કલા પૂર્ણ સુરી દાદાએ પરિવારને કીધેલું, ત્યારે તો 2 વર્ષના દીકરા માટે તો ક્યાં, પણ ગુરુદેવની કેવી દીર્ઘ દ્રષ્ટિ હશે. અને ગુરુદેવે ત્યારે કીધું પરિવારને કે સાગર જો સંયમની ભાવના વ્યક્ત કરે ત્યારે કોઈએ પણ અંતરાય કરવો નહીં. એ વખતે જ અમિત દ્રષ્ટિ જ્યારે કલાપૂર્ણ સુરી દાદાની પડી હતી અને આજે વટ વૃક્ષ બન્યું છે એક વાર માટે એ દીર્ઘ દ્રષ્ટિને પણ આપણે અભિવાદન કરો. જય જયકાર કરે, જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, જય જયકાર કરે. મારા સંયમના ભાવની પૂરી થઈ પરીક્ષા, મારા સંયમના ભાવની પૂરી થઈ પરીક્ષા, મને મળવાની છે દીક્ષા, મને મળવાની છે દીક્ષા. સાગરભાઈના ભાવને જોઈને એમ થાય છે આમ તો કાલે સવારે રજોન મળે ને પછી દીક્ષાર્થી નાચે, પણ એમના 3.5 કરોડ ધુવાટા હમણાં નાચી રહ્યા છે. એમને વિનંતી કરી પધારો, આગળ પધારો, એમના આનંદને હું તમને કહું આવા પંચમ કાળે આવા કલી કાળમાં આવા હુંડા અવસરપીણી કાળમાં આવા દીક્ષાર્થી મળવાને આખી સભા એમને જોઈ રહી છે અને એમના આંખમાંથી કાલે મળવાની દીક્ષાનો આનંદ છે. એકવાર માટે મળવાની દીક્ષા, મારા સંયમના ભાવની પૂરી થઈ પરીક્ષા, મારા સંયમના ભાવની પૂરી થઈ પરીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. સંયમ કાલે મળશે, મુજને કાલે મળશે, ઓઘો કાલે મળશે, સંયમ કાલે મળશે, ઓ સંયમ કાલે મળશે, ગુરુનો સાથ ફળશે, સંયમ કાલે મળશે, સંયમ મુજને મળશે. મારા તો જાણે કે ભાગ ખુલ્યા, મારા તો જાણે કે ભાગ ખુલ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, કલા પૂર્ણજી મળ્યા, મને કલ્પતરુ પડ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. અરે નાવલડી મારી એ તો તારી ગયા, નાવલડી મારી એ તો તારી ગયા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા,
મને સદગુરુ મળ્યા, હો મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. ઘણી વાર એવા એવી ક્ષણો આવતી હોય છે જ્યારે શબ્દ શાંત થઈ જાય અને અનુભૂતિ અને આનંદ વિરાટ બનતા હોય છે. એવી ક્ષણને આપણે એકવાર ટાળીએ તો ફરીથી અભિવાદન કરીએ. હમણાં જીગરભાઈને મળેલો, ઓળખો છો જીગરભાઈને? એપ્રિલ મહિનામાં આપણા ડોંબિવલીમાં 3 દીક્ષા છે. જીગરભાઈ એમના શ્રાવિક અને 8 વર્ષનો સંયમ. ખાલી એમનો પરિચય મને હમણાં કીધો એક જણે. નક્કી કર્યું કે દીક્ષા લેવી છે, એકવાર ટ્રાય કરવી છે. એ લગભગ 6 મહિના, અંદાજે 6 મહિના ગુરુકુલ વાસમાં જવાનો પ્લાન છે. ભાવ થશે તો દીક્ષા, નહીં થાય તો કેવી રીતે જઈએ? એવું એવો પ્લાનથી જવું હોય, 6 મહિના પણ જવું હોય દીકરાને, કેવી રીતે જઈએ? ઓફિસમાં શું કહીએ, શું કહીએ? 6 મહિના પછી આવી પણ શકું? ભાવ થઈ ગયા તો સંયમ માટેની કેવી આ સાગરભાઈના નૃત્યમાં જે તાકાત છે ને, એ નૃત્યની તાકાત નથી, એ આનંદની તાકાત છે, અનુભૂતિની તાકાત છે. જીગરભાઈ ઓફિસમાં જાય છે અને કહે છે રિઝાઇન કરવું છે. એ 6 મહિના પછી આવવાનો છે ને, શ્રાવિકે કહે છે 6 મહિના પછી આવવાનું છે, એવી રીતે વાત કરી જીગરભાઈ. બહુ સરસ મજાની વાત કરી, જો ઓપ્શન ખુલ્લો રાખીશ ને તો આવવાનું મન થશે, ઓપ્શન બંધ રાખીને જઈશ ને તો સફળ થઈશ. વિચાર તો કરો, એ બંધ કરીને ગયેલા, તાળું મારીને ગયા ને, એટલે સાચે દુઃખ પર અને સંસાર પર તાળું લાગ્યું. અને લગભગ 2-4 દિવસ પહેલા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી દાદાના નિશ્રામાં ત્રણેયનું સાથે મુહૂર્ત પૂર્યું. આપણે તો ઉપધાન કરવા જઈએ ને તો એ ઘરે કહીએ 3 દિવસે પાછો આવું, ખ્યાલ આવે છે? 18 થશે તો 18, એટલી બધી નબળી વાત આપણે કરીએ છીએ ને આ દિવસ સુધી. સાહેબ પચકાણ આપે ને એકદમ બેઝિક, જૈનો માટે રાત્રિ ભોજન ત્યાગ એવી બેઝિક વાત, તોય આપણે સાહેબ બાર ગામ છૂટ, સન્ડે છૂટ, એ કઈ આપણી ભૂમિકા? હવે એ સમય આવી ચૂક્યો છે, હવે આપણે આપણા જાગૃતિને, આપણા હૃદયને હવે ઢંઢોળવું પડશે. ક્યાં સુધી જે ચાલે છે ચાલ્યા કર્યા કરશું? ઠીક છે, થયું તો ઠીક, ન થયું તો ઠીક. રોજે રાતના 5 મિનિટ છે ને વિચાર કરવો જોઈએ. જો આજે સુઈશ અને કાલે જો આંખો નહીં ખુલે, સવારે ઉઠ્યા પહેલાં આંખો નહીં ખુલે તો હું ક્યાં જઈશ? એનું શું લાગે છે? હા, શું લાગે છે? આપણું આ જીવન, આપણે નેક્સ્ટ ભાવ આપણને કેવો મળે, શું લાગે છે? દેવલોક જ ફિક્સ હશે? મહાવિદ્ય ક્ષેત્ર? હમણાં સુરેશભાઈની એક સરસ મજાની ક્લિપ હતી કે જેની દીકરી લગ્નની ઉંમરની થઈ હોય, એવી પોતાના દીકરીના લગ્નના ઉંમરે પોતે લગ્ન કરે, એવી અનુપમાને આપણે જો ફેવરેટ સિરિયલ બનાવીએ ને તો આપણા જીવનમાં જો સદાચાર હોય ને એ મજાક લાગે. હજી આઈડોલ બનાવવા પણ કેવા બનાવવાના? હજી ઓલો રણબીર માથે ઓલી બોટલ મૂકે અને એ સોંગ આપણું ફેવરેટ હોય ને, હું તો કહું એ રણવીરનો એનિમલવાળો, હજી એનિમલવાળો રણવીર આપણો હીરો ન હોઈ શકે, જે તો એનિમલ માટે આખો સંસાર છોડી શકે ને એ નેમ મારો આઈડલ હોવી છે. ખાસ નગર સેવક નંદુભાઈ પધારે, અમે એકવાર આપણે ટાળીઓથી અભિવાદન કરીએ. સંઘના, રાષ્ટ્રના અને વિશ્વના સારામાં સારા કામ એમના જીવનમાં થાય આ સાગરભાઈના ઓરાથી, એવા શુભ ભાવથી ફરી એકવાર એમના શુભ ભાવને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. અને શૈલેષભાઈ ધાત્રત બી પધારેલા, એમને પણ આપણે અભિવાદન કરીએ છીએ. મનીષભાઈ મારું ખાસ પધાર્યા છે. આ
આટલી સંયમની સભામાં જેમનું નામ પણ આવે ને એ પણ સૌભાગ્યશાળી હોય. એમના જીવનમાં હવે કેવું જીવન જીવવાનું એની એક એમને ખાલી એમને શ્રીફળ નથી અપાતું પણ હવે કઈ રીતે લાઇફસ્ટાઈલ રાખવી એનું પણ એમને એક ભાર રહે માથે એવા શુભ ભાવથી આ બધી જગ્યાએ એમનું અભિવાદન થતું છે. એકવાર ફરીથી વાર મનીષભાઈ મારેને આપણે ટાળીથી અભિવાદન કરીએ. ચારિત્ર ન માર્ગે ઓ પ્રશસ્ત પ્રયાણ, ચારિત્ર ન માર્ગે ઓ મંગલ પ્રયાણ, પ્રભુ વીર સમાન ઓ પ્રશસ્ત પ્રયાણ. એ જે ઈચ્છા શુભેચ્છા, એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવ ન સદભાવ ના હો જો તમને અમારી શુભમ ભવ શ્રેયો ભવ, શુભમ ભવ શ્રેયો ભવ, શુભમ ભવ. શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ, શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. કાલે કેટલા વાગે દીક્ષા છે? કેટલા વાગે? 9 વાગે. 7:30. ભાઈ તમે કઈ પત્રિકા વાંચેલી? 7:30 નો સમય છે ભાઈ, ધ્યાન રાખજો. કોઈકને એવું મન થાય કે મારી પાસે 50 તોલાનો ચેન છે અને મારે સાગરભાઈને આપવો છે, ક્યાં સુધી પહેરશે? મેક્સિમમ કાલે 7:30, 7:45, 8 વાગે સુધી. કોઈકને મારી પાસે સરસ મજાની શેરવાની છે 1.5-2 લાખની, મારે એમને આપવી, ક્યાં સુધી? ઓગો મળે ને વેશ પરિવર્તન મેક્સિમમ ત્યાં સુધી. એવું તો શું છે કે આપણે એમને આપીએ એ દીક્ષા પછી પણ સાથે રાખી શકીએ એવી આપણી પાસે કઈ વસ્તુ છે? એ કઈ વસ્તુ છે? શ્રી સંઘ તરીકેના આશીર્વચન આપી શકશું, રાખી શકશે. અને કેવી રીતે આપવા છે? ખાલી ટાળીઓ પાડીને કે એમનામાં એક સૂક્ષ્મનું બળ આપણે આપીએ એવી રીતે આપવું છે કે પછી ફિક્કું ફિક્કું બસ જા સંયમ પંથે, ભાઈ જા સંયમ પંથે, હવે ભાઈ ભાઈ હજી કેવી રીતે કરવું છે? આપણા જીવનમાં રોજે એમની સ્મૃતિ રહે એવી રીતે કરવું છે, એમની દરેક સાધનામાં આપણા સૂક્ષ્મનું બળ હોય એવી રીતે કરવું છે. બહુ સરસ મજાના 2 નિયમ છે. એક નિયમ કેની માટે? આપણા આત્મકલ્યાણ માટે નહીં, કોની માટે? સાગરભાઈના સંયમ જીવનમાં સૂક્ષ્મનું બળ ઊભું થાય એની માટે. પહેલો નિયમ છે, 2 માંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકાશે. પહેલો નિયમ, ફક્ત 15 મિનિટ, મિનિમમ 15 મિનિટ ધાર્મિક પુસ્તકનું વાંચન. ઘણીવાર એવું છે, ઘણા એવા હશે 15 વર્ષ પહેલા કંઈક વાંચ્યું હશે બુકમાં, હવે તો મોબાઈલમાં જ આપણે વાંચીએ છીએ. એવું બનશે પહેલા થોડા દિવસ થોડું ટફ લાગશે, પણ એ ખાલી 15 મિનિટ કોની માટે વાંચવાનું છે? પેજીસ ઇમ્પોર્ટન્ટ નથી, ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક પેજ વાંચ્યા તો પણ ચાલશે, અડધું પેજ તો પણ ચાલશે. કોઈ પણ મહાત્માની 15 મિનિટ ધાર્મિક પુસ્તકનું વાંચન, અથવા જો સંઘમાં મહાત્મા હોય એનું પ્રવચન સાંભળો તો પણ આવી જાય. તમે કોઈ પણ યુટ્યુબ કે જે પણ છે સાંભળો પ્રવચન તો એ 15 મિનિટ આવી ગયું, અને તમે વાંચો તો એ 15 મિનિટ આવી ગયું. અને બીજો નિયમ, આજ પછી પાપનો પ્રચાર કરવો નહીં. શેનો પ્રચાર? હમણાં ભિવંડીમાં એક દીક્ષા હતી, દીક્ષાર્થીબેને બહુ સરસ મજાની વાત કરેલી. એમને કીધેલું સોશિયલ મીડિયા પર, હું તમને કહું બેનો, કેટરીના કેફ એનો હમણાં એઆઈમાં એક વિડીયો બહાર પાડેલો, ખબર છે? રશ્મિકાનો પડ્યો, મોડું એનું, બોડી બીજાનું. એ જમાનામાં આપણે જીવીએ છીએ, આપણો એક પણ પીક સોશિયલ મીડિયા પર રહી ન જાય ને એનું આપણે ધ્યાન રાખવું પડશે. એ દીક્ષાર્થી બને બહુ સરસ મજાની વાત કરેલી, જે કપડાં પહેરીને વિકાર થાય ને એવો ફોટો પાડીએ ન પાડીએ ની મારે વાત કરવાની મારી લાયકાત પણ નથી, સોશિયલ મીડિયા પર નહીં રાખવું. જો રાખશું ને
તો કાલે કોઈકની નજર ક્યાંથી બગડશે અને ક્યારે આપણા ઘર સુધી આવશે ને આપણને ખબર નથી. આપણે કોઈ પણ પાપ કરીએ ને એનો પ્રચાર કરવો નહીં. આપણે મૂવી જોવા ગયા, એક્ઝામ્પલ, ગયા ન ગયા એ આપણી અલગ ભૂમિકા છે, પણ એ સોશિયલ મીડિયા પર રાખવું નહીં. આપણે ફરવા ગયા, વી આર એટ લોનાવાલા, આ સ્ટેટસ પર રાખવું નહીં, સોશિયલ, ઇન્સ્ટા, જે પણ છે. ભાઈઓમાં પણ મેં નવી 40 લાખની ગાડી લીધી, એ ગાડીમાં બેસીને ફરવાની વાત અલગ, પણ લીધા પછી ન્યૂ ફેમિલી મેમ્બર, નવી એક્ટિવા લે ને તો એ રાખે ન્યૂ ફેમિલી મેમ્બર, અને દીકરો આવે તો ફોટો ન રાખે. હજી પાપનો પ્રચાર કરવો નહીં, અથવા 15 મિનિટ ધાર્મિક પુસ્તકનું વાંચન, બે માંથી એક લેવાય અથવા બંને લેવાય, પણ એવું નહીં આજે પાપનો પ્રચાર કર્યો કાલે 15 મિનિટ વાંચી લેશે, એવું નહીં. બે માંથી કોઈ પણ એક નિયમ. કોની માટે? આપણા સાગરભાઈના સંયમમાં એક સૂક્ષ્મનું બળ આવે અને તેઓ સાચે જ અધ્યાત્મ યોગી બની શકે ને એવા ભાવ માટે. ચાલો બધાના હાથ ઉપર, શુભમ ભવ, શ્રેય ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. ઈચ્છા ન આગ્રહ, અરે બધા કોઈ પરિગ્રહ, ભોજ ભાવ પવિત્ર, વર સિદ્ધિ ને શીઘ્ર. એજી ઈચ્છા શુભેચ્છા, એજી ઈચ્છા શુભેચ્છા, એજી ઈચ્છા શુભેચ્છા, એજી ઈચ્છા શુભેચ્છા ને ભાવ ના સદભાવ ના હો જો તમને અમારી. શુભમ ભવ, શુભમ ભવ, ઓ શુભમ ભવ, શ્રેયો ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. શુભમ ભવ, શ્રેયો ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. સાગરભાઈ, તમે લાઈફમાં કેટલા સેલ્ફી લીધા છે મને ખ્યાલ નથી, પણ આજે એક સેલ્ફી લેજો પોતાના સેલ્ફ સાથે. ક્યારે પણ મોહ રાજા તમારી સામે માથું ઉંચકે ને ત્યારે કહી દેજો, હું એકલો નથી, મારો શ્રી સંઘ મારી સાથે છે, અને શ્રી સંઘના સૂક્ષ્મનું બળ મારી સાથે છે, તમારી સાથે સદાય. પ્રભુ શાસનનો 25મો તીર્થંકર છે એવા શુભ ભાવ સાથે આ દ્રશ્યને હૃદયસ્થ કરજો. હલો શુભમ ભવ, શુભમ ભવ, હો શુભમ ભવ, શુભમ ભવ, શ્રેયો ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. શુભમ ભવ, શ્રેયો ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. પાપોનું વિસર્જન થાય ગુણોનું સર્જન, વિનયનું લે વર્તન ગુરુને સમર્પણ. એ જ ઈચ્છા એ શુભેચ્છા, એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી. શુભમ ભવ, શ્રેયો ભવ, મંગલ ભવ, કલ્યાણમ ભવ. 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 સાગરભાઈ, લાયકાત નથી પણ બે વાત કરવી છે. અમારા શ્રી સંઘમાં લગભગ સાંજે 6-6:30 વાગે આચાર્ય ભગવંત પોતાના શિષ્યોને વાચના આપે, અને કોઈ કારણસર ગયો હતો અને બહુ સરસ મજાનો એક પદાર્થ સાંભળેલો. સાગરભાઈ, પાલીતાણામાં પથ્થર આમ તેમ થાય તો આપણું મન ઉપર નીચે થાય કે ના થાય? આપણને એમ થાય કે ચાલુ જતા રહીએ, ભલે કેપેસિટી છે કે નહીં, તલવાર લેવાનું મન થાય કે ચાલુ ચાલે કેવી રીતે. એક કોઈ પણ તીર્થમાં કાંઈ પણ ગિરનાર હોય, સમેત શિખર હોય, કોઈ પણ પ્રાચીન તીર્થમાં આમ તેમ થાય ને આપણું હૃદય દ્રવી જાય ને આમ લોહી ગરમ થઈ જાય કે બસ. ત્યારે સાહેબ એક વાત કરી, સ્થાવર તીર્થમાં કંઈ પણ પથ્થર આમ તેમ થાય ને તો આપણે અને શ્રી સંઘ બધા જ બેઠા છે એને બચાવવા માટે.
પણ કાલથી એક એવું તીર્થ છે એની જવાબદારી 100% લગભગ તમારી હવે થવાની છે, એ તીર્થને સાચવવાની. અને તીર્થ એટલે સ્વયં તમે કાલે જંગમ તીર્થ બનવાના છો. સાગરભાઈ તમે 20 ગાથા ગોખી, તમારા ગુરુભાઈએ 4 ગાથા ગોખી, અને ગોચરી માંડલીમાં તમારા ગુરુ એમ કેવા, આ મહાત્માએ તો આજે 4 ગાથા ગોખી લીધી, અને ત્યારે મેં 20 ગોખી એનો ઉલ્લેખ પણ મારા ગુરુદેવે ન કર્યો, આવો વિચાર પણ જો તમને આવે ને તો સમજો જંગમ તીર્થનો પથ્થર હલવા લાગ્યો. સાગરભાઈ આ જંગમ તીર્થની એવી કાળજી લેજો કે જંગમ તીર્થ તમારા હૃદયને, તમારા આત્મ પ્રદેશને, તમારા આત્માને જલ્દીમાં જલ્દી સિદ્ધ શિલા સુધી લઈ જાય, એવી રીતે જંગમ તીર્થની ધજાને ફેરાવજો. સાગરભાઈ બહુ હૃદયના ભાવથી કહું છું, મેં આજ સુધી 25, 50, 100, 200 વિદાયો કરાવી છે, હજી સુધી એવો સંયમનો આનંદ, સંયમનો સ્પર્શ, એવો વૈરાગ્ય જામ્યો નથી. મને એવું લાગે સાગરભાઈ 200 દીક્ષાર્થીને જોયા પછી સાગરભાઈ એ વસ્તુ તમને ક્યાંક 5-25 વિદાય જોયાને મળી રહ્યો છે. એનો મતલબ સાગરભાઈ આ વૈરાગ્ય અમારા જેવા માટે કેટલો દુર્લભ છે. પરિવારે કીધું આમની મહેનત, ઓલાની મહેનત, પેલાની મહેનત, આ બધી મહેનત 2-5 વર્ષની હશે, માતા પિતાની મહેનત 20-25 વર્ષની હશે, તમારી મહેનત એમ નહીં માનતા 26 વર્ષની છે. મને એવું લાગે છે આ સંયમ એટલી દુર્લભ વસ્તુ છે, મને એવું લાગે છે સાગરભાઈ આવા પંચમ કાળે, આવા કલી કાળમાં, આવા હુંડા ઉસરપીણી કાળમાં આવા સુગુરુ મળવા અને વૈરાગ્ય લઈને સંયમ લેવાનો સંકલ્પ થાય એવું સત્વ પ્રગટે ને એની મહેનત એક ભવની નહીં, 5 ભવની નહીં, 50 ભવની નહીં, મને એવું લાગે છે કરોડો ભવની મહેનત હશે ત્યારે તમને આ ભવે સંયમ મળી રહ્યો. સાગરભાઈ કરોડ ભવ પછી મળતું, એ કરોડ ભવની સાધના પછી મળતું સંયમ હોય તો એક ક્ષણનો પણ પ્રમાદ કરવાનું મન કઈ રીતે થાય. સાગરભાઈ એવું જીવન જીવજો આંકડામાં નહીં આધ્યાત્મિકતામાં તમારું રહે. 20-25 વર્ષ પછી ક્યાંક કોઈક ઉપાશ્રમમાં તમે બેઠા છો, તમારું દિવાલ તરફ મોડું છે, તમે ભણી રહ્યા છો, એટલામાં કોઈક ભાઈ, તમે સાઉથમાં ચેન્નઈમાં છો અને એટલામાં કોઈક ભાઈ આવ્યા, તમારા ગુરુદેવે પૂછ્યું ભાઈ ક્યાંથી આવ્યા છો, ઓલા ભાઈ કે ડોંબીવલી. ડોંબીવલી શબ્દ સાંભળીને તમારી જો ગરદન ફરે ને તો સમજો સંયમમાં કચાશ, કારણ કે તમે ડોંબીવલી ફક્ત બાહ્ય રીતે છોડ્યું છે, હૃદયમાં તો હજી વસ્યું છે, એટલે જ એવું છોડજો ને સાગરભાઈ કે શું છોડ્યું છે ને એ પણ ભૂલાઈ જાય. હું સાગર હતો આ પણ ભૂલાઈ જાય, હું શરીર છું એ પણ ભૂલાઈ જાય, હું મુંબઈનો હતો એ પણ ભૂલાઈ જાય, હું ફક્ત આત્મ સ્વરૂપ છું ને આવી જાગૃતિ ને અનુભૂતિ ના પંથે તમે જાઓ એવો શ્રી સંઘ તમને આશીર્વચન આપે. ચાલો સાગરભાઈને એવા આશીર્વચન આપવા છે. સાગરભાઈ આપના જીવનને જોઈને અમારે બીજો કોઈ જ એવી આશા કે મહેચ્છા નથી, તમને જોઈને અમને આનંદ ગંજી અને અમને અધ્યાત્મ યોગી જોવા મળે એવા શુભ ભાવના સંયમમાં, શુદ્ધ ભાવના સંયમમાં આપ વિચરો એવા શુભ ભાવને હૃદય વસાવવું છે. 2 મિનિટ માટે આપણા હૃદયના ચરમ સીમાના ભાવોને એમના ચરણે, એમના જીવનમાં આશીર્વચન તરીકે એમને જોયા કરીએ, અને આપણા હૃદયમાં જેટલા પણ બેસ્ટ ભાવ જ્યાં આવતા હોય ને, પાલીતાણામાં આવતા તો પાલીતાણાને યાદ કરીએ, નમીના દાદાના જીનારામાં આવતા એમને યાદ કરીએ, કોઈ ગુરુ ભગવાનની સાથે આવતા હોય, જ્યાં આપણને બેસ્ટ ભાવતા ભાવ આવતા હોય ને એ બેસ્ટ ભાવને એમના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. સંસારના સગપણ તમે ભૂલી કરી મુક્તિ વધુ જો
ગુરુ વર્તણો શરણો લઈ સર્વસ્વનો અર્પણ તમે કરજો માનને અને સન્માનને ચિત્તમાં ના કદી ધરજો માનને અને સન્માનને ચિત્તમાં ના કદી ધરજો સાચા સાધુ તમે બનજો ભાવ સાધુ તમે બનજો સાચા સાધુ તમે બનજો ઓ લક્ષને યાદ રાખજો સદા લક્ષને ના તમે ભૂલજો દોષને ત્યાગ્યા તમના ગુણરત્નોને તમે વરજો સાચા સાધુ તમે બનજો ભાવ સાધુ તમે બનજો સાચા સાધુ તમે બનજો તારી ગભાશે સત્વશાળી તું તો કહેવાશે શ્રુતના શરણે જીવાશે સાધુ રે હવે સાધુ વેશને તું ધરી રહ્યો જો થયો ગુણોનો રાગ કશાયો ને વળગી આગ જો થયો ગુણો નો રાગ કશાયો ને વળગી આગ વાસનાઓ ને વિસારી ને થયો વીર નો રે રાગ ગુંજ સંયમ નો જયકાર ગુંજ સંયમ નો જયકાર ગુંજ સંયમ નો જયકાર જયકાર ગુંજ સંયમ નો જયકાર ગુંજ સંયમ નો જયકાર જયકાર ગુંજ સંયમ નો જયકાર ગુંજ સંયમ નો જયકાર જયકાર ગુંજ સંયમ નો જયકાર આપણું સૌભાગ્ય છે આજે આપણે આવ્યા છે એક ભાઈની વિદાયમાં પણ બે બે વૈરાગ્યના દર્શન આપણને થઈ રહ્યા છે એકવાર માટે સાગરભાઈ કાલે પ્રવચિત થવાના છે અને મોટી ઉંમરે જે ઉંમરે નિવૃત્ત થવાની ઉંમર છે ને આપણે એમ ગણતા હોય એ ઉંમરે પ્રભુ શાસનમાં પ્રવૃત્ત થવા જેવો જઈ રહ્યા છે કોકિલાબેન પધારે છે એકવાર માટે મોટી ઉંમરે પ્રભુના માર્ગે જવાનું સત્વ એમને ઊભું કર્યું છે વિનંતી કરીશ રત્નકુક્ષી માત પિતા એને આજે વધાવી રહ્યા છે સાગરભાઈ કહી રહ્યા છે કે એવો પરિવાર મળ્યો એવું વાતાવરણ મળ્યું
તો માતા તે નાનપણમાં એવું તો કહ્યું સંસ્કારનું સિંચન કર્યું હશે કે આજે સંયમનું વટવૃક્ષ મારા જીવનમાં ઉગ્યું છે. એ માતા પિતાના ઉપકારોને હૃદયસ્થ કરવા માટે બોલાવી રહ્યા છે. વિનંતી કરીશ રત્નકુક્ષી પિતા અને માતા પધારો. સાગરભાઈ એમને અક્ષરથી વધાવી રહ્યા છે. આ આગળ લઈ લો. હા આગળ આગળ લઈ. હા ખૂબ હૃદયના સ્નેહ અને ભાવોથી આપણા જીવનમાં એમને એવું સ્થાન આપીએ જે બાળપણમાં આપણા માતા પિતાએ આપણને જેવું સ્થાન આપેલું એવું સ્થાન આપણા જીવનમાં માતા પિતાને આપણે આપી શકીએ એવા શુભ ભાવથી આ દ્રશ્યને નિહાળવાનો પ્રયત્ન કરીએ. શ્રી મુંબઈ વાગડ 724 મંડળના પદાધિકારીઓ પધારેલ છે. અગર પાછળ હોય તો કોઈ પણ એક કાર્યકર જઈ મુંબઈ મંડળના પદાધિકારીઓ ઐકને આગળ પધારે એવી હૃદયપૂર્વક નમ્ર વિનંતી. આપણા આખા વરઘોડાની અંદર સરસ મજાનું અનુકંપાદાન જેમના દ્વારા થયો કે જેમની પ્રેરણાથી થયો એવા કમલેશભાઈ જોટાને કમલેશભાઈ જરા ઊભા થજો, ત્યાંથી ઊભા થજો જરા. જોરદાર તાળીઓથી મોટી મોટી ધાર્મિક પાઠશાળાઓમાં ભણાવવા માટે જાય છે એવા અમારા કમલેશભાઈને ખરેખર હૃદયના ઉર્મિભાવોથી નતમસ્તકીય વંદન. पकड़ के तूने चलना सिखाया था ना उसको है पाना मुझे संयम दिला दो. पापा मैं तेरा बच्चा टुकड़ा हूँ माँ के दिल का लेने में संयम चला संयम दिला दो. उंगली पकड़ के तूने चलना सिखाया था ना उसको है पाना मुझे संयम दिला दो. पापा मैं तेरा बच्चा टुकड़ा हूँ माँ के दिल का लेने में संयम चला संयम दिला दो. हो विरति की राहों में चलो शूरवीरों विरति की राहों में चलो विरति की राहों में चलो शूरवीरों विरति की राहों में चलो. એક વાર માટે સાગરભાઈ પપ્પા મમ્મીની સાથે બેઠા છે, હવે ગુરુ ભગવાનની સાથે બેસવાના છે. લગભગ લાઈફનો આ લાસ્ટ પીક હશે. એક વાર માટે આ દ્રશ્યને આપણે ટાળીઓથી અભિવાદન કરીએ અને સાગરભાઈને વિનંતી કરીએ ખૂબ હૃદયના ઉમળકા સાથે જે કાલે રત્નકુક્ષી માત પિતા બનવાના છે માતા પિતાને અક્ષરથી વધાવે અને ત્રણ પ્રદક્ષિણા આપે આ દ્રશ્યને. સાગરભાઈ પધારો. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થા તું મહાહિત વાળી દયાળી જ મહાહિત વાળી દયાળી જ માતું
ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी हे काल रात्रि हे कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं जैसे धारा और नदियाँ जैसे फूल और बगिया मेरे इतने ज्यादा पास है तू जब ना होगा तेरा आंचल नैना होंगे मेरे जल थल जाएंगे कहाँ फिर मेरे आंसू दुख दूर हुआ मेरा सारा अंधियारे में चमका तारा नाम तेरा जब भी है पुकारा सूरज भी यहाँ है चंदा भी तेरे जैसा उजागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं सागर भाई मम्मी ने कही रहा है मम्मी एवो दीकरो तो शू काम नो के जे लग्न थाय पछी मम्मी नो खाली नाम नो रहे मम्मी हूँ एवो दीकरो बनीश के ज्या सुधी सिद्धशिला न मळे त्या सुधी तूज मने माता मळे एवो तारो मने मारो नातो आजे अखंड बने एवा भाव साथे तू मने आशीर्वाद आपजे पिताना खोळामां माथू मूकी रह्या छे सागर भाई ए आनंद पप्पा तमने एम हशे के मोटो बिजनेसमेन बनू मोटो माणस बनू पप्पा आ बधी ज वस्तु करता हूँ मोटो माणस बनू के न बनू પણ એટલું ચોક્કસ છે હું સારો માણસ બનું ને એ પંથે જઈ રહ્યો છું એક બાજુ પુત્ર કેરો પ્રેમ છે એક બાજુ વીર છે ને નેમ છે એક બાજુ વીરતિ કેરો બાગ છે નેક બાજુ પુત્ર કેરો રાગ છે રક્ષકના જૈનમ ભાઈ પધારો એક પપ્પાનો અને એક સાસણનો એટલે કે એક મમ્મીનો એક સાસણનો એવી ભૂમિકા કંઈક હતી અને જૈનમભાઈ કીધું સાગરભાઈને ભાઈ તું તારો પંથ ઉજમાળ કર હું મમ્મી પપ્પાને સાચવીશ એકવાર માટે બે ભાઈઓના બોન્ડિંગને આપણે ટાળીઓથી અભિવાદન કરીએ खिलौनों के लिए तू जीते मैं हार जाऊं आजा करे फिर वही शरारतें तू भागे मैं मार खाऊं आजा लड़े फिर खिलौनों के लिए तू जीते मैं हार जाऊं आजा लड़े फिर कहीं शरारतें
तू भागे मैं मार खाऊं। एक तेरी यारी का ही सातो जन्म आई हूं मैं, तेरा भाई हूं मैं, तेरा भाई हूं मैं। तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, अब ना मुझको अब कौन कहेगा। तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा भाई हूँ मैं, तेरा भाई हूँ मैं, तेरा भाई हूँ मैं। मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेरी जान है। તમે સત્વ એનું જુઓ, તમે ભાવ એના નિરખો, એ જ્ઞાન વૈરાગ્ય જોડતો, એ સંસાર ભાવ તોડતો, એ રોકાય ના રોકાશે આજની રાત રે, જય રે વીરજી ની વાત, જય રે વીરજી ની વાત, જય રે વીરજી ની વાત, જય રે પ્રભુજી ની વાત, જય રે વીરજીની વાત, એ ખોળે મારા બેસતો, એ પલવે આંસુ લુછતો, પણ દીક્ષા મનોરથ ધરતો, એ પણ છે સમિતિ કૂદતો, એ ખોળે મારા બેસતો, એ પલવે આંસુ લુછતો, પણ દીક્ષા મનોરથ ધરતો, એ પણ છે સમિતિ કૂદતો, એ પલવ મારો છોડશે આજની રાત રે, જય રે વીરજી ની વાત, જય રે ગુરુજી ની વાત,
જય રે વીરજીની કાલે બાળ બની શેરી મરમતો હતો ભાઈ બહેનની સંગાથે જમતો હતો કાલે બાળ બની શેરી મરમતો હતો પણ ભાઈ બહેનની સંગ સાથે જમતો હતો કે મળદાયો હાય કે મળદાયો ટહુક્યો આ મોરલો એને આવે છે સંયમના શોણ લારે હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તાર લો જળ હળે રે લો હવે પૂરમ નહીં આવે મારા બારણે મારા આંસુનો દરિયો ખળભળે રે લો ઓ વિદાઈ દો મુજે સ્મિત સે ઓ ભાઈ મેરે વિદાઈ દો મુજે સ્મિત સે વિદાઈ દો મુજે સ્મિત સે ઓ માતા મેરે વિદાઈ દો મુજે સ્મિત સે વિનંતી કરીશ સાગરભાઈના બેન જેટલા પણ બહેનો છે બધા સાથે આવો અને બધા રાખડી બાંધશે વીરા તારી સદાય મોહ સામે રક્ષા થાય અને સદાય મારા ભૈલા તારા જીવનમાં વિતરાગતા અને વૈરાગ્યતાનો જય થાય એવા શુભ ભાવ સાથે આ ભાઈ બહેનની જોડીને પણ આપણે વધાવવાનો પ્રયત્ન કરીએ હે ધરતી તું બનજે ને કોમલ સદા મારા લાડલા ને ખૂંચે ન કાંકરા કદા હે ધરતી તું બનજે ને કોમલ સદા મારા લાડલા ને ખૂંચે ન કાંકરા કદા એ તો ચાલ્યો છે હાય એ તો ચાલ્યો છે કષ્ટો નીકેડીએ એને સાચવશે અષ્ટ અષ્ટ માવડી રે લોલ હવે તારા નહીં તમ તમે આંગણે એક સંયમનો તાર લો જળ હળે રે લો કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી પહેલો ઝુલાવે ડાળખી
ભાઈ ની બેન લાડકી ને બેનડી ઝૂલે લાડકી સાગરબેનના સાગરભાઈના બધી જ બહેનોના હૃદયમાં રહેલા ભાઈ માટેના પ્રેમને એક વાર ટાળ્યોથી અભિનંદન કરીએ. ખૂબ ઉલ્લાસ આ બધી બહેનોને છે પોતાના ભાઈના દીક્ષાની, અને બધાને કહીશ વિનંતી સાથે, બધી બહેનો સાથે રાખડી બાંધશે તો બધાનો પાવર સાથે મળશે એમને. એક 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 સિંગલ ની સાથે બધા જ ખૂબ હૃદયના પ્રેમ સાથે લાગણી સાથે બધી જ બહેનો સાગરભાઈને રાખડી બાંધીને જે દ્રશ્યને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. જય હો. વંદન કરું વંદન જય જય અણગારા, વંદન કરું વંદન જય જય અણગારા, વંદન કરું વંદન જય જય અણગારા, વંદન કરું વંદન જય જય અણગારા. ગુરુવર શરણો છે શિવનગર સહારો, તન મન ની પીડા વેઠી તું પ્રમાદ પથ્થર ઠેકી, સ્વાધ્યાય સંગીત મસ્તી માણજે, અભિમાન ની અગ્નિ ઠારી સન્માન ની ઈચ્છા મારી, પરગુણો ને તું નિજ માં ઢાળજે. ઓ વિરલા રે તુજ હિત ની પ્રીતે આશીષ નું સરોવર છલક્યું છે આજે.
धरती कोमल रहजे हजू ए तो बाळ छे एने संभाळजे निज दुनिया मा चाले कदी न पाछू भाळे अजब प्रणिधान छे ऊंची उड़ान छे वीरना पंजे जीवन भर मक्कम थई चाले मुनिवर सेव्या छे शमणा मोक्षना सगळा बंधन तोड़े आत्मा दोषों ने तर छोड़े आत्मा रंगायो वितरागे आत्मा रंगायो वितरागे आत्मा आत्मा एनो जागी गयो छे निर्मल आत्मा आत्मा વહેલા ઉઠવાનું છે. ચલો જલ્દી બેનો હોય એ ભાઈ ને સપોર્ટ કરે, જલ્દી ફટાફટ આવી જાઓ. એમને લગભગ 3:30 વાગે જાગવાનું હશે. પ્રતિક્રમણ સ્નાત્ર પ્લીઝ જલ્દીથી બેનો ફટાફટ બધા આગળ આવી જાઓ. ફોટોગ્રાફર ભાઈ બધાનો એક સાથે ફોટો લેજો, બધાનો એક એક લેશો તો સવાર સુધી આપણે અહીંયા જ રહેશું. એના નામે આખો ભીની એના ગગને પાખો લગની લાગી વૈરાગ્યની મંજૂરી એને ગુરુએ દીધી ઓ જોગી થવા ચાહે આત્મા નિર્મોહી ના રહે આત્મા નિખરે છે વૈરાગે તેજે રંગાયો વિતરાગે આત્મા આત્મા એનો જાગી ગયો છે આજે. વિનંતી કરીએ સાગરભાઈ ને એમની વૈરાગ્ય વાતચીત સ્પીચ માટે પધારો. સાગરભાઈ એને જાગી છે આજે બિરતી ચાહના. ખાસ વિદાયમાં દીક્ષાર્થીની સ્પીચ સાંભળવાનો મોકો એ સૌભાગ્યવાળો હોય છે. 11:30 આપણા જનરેશનમાં કોઈની માટે હું તો કહું છું તો વહેલું છે, એટલે કોઈ એવું સમજી રહે ભાઈ અમને લેટ થાય જેવું એવું ખોટું બહાનું ના આપતા. બસ શ્રી મુંબઈ સાચવીસી સમાજના ટ્રસ્ટીગણો પદાધિકારીઓ દરેક આજે સાગરભાઈના બહુમાન નિમિત્તે માનભેર પધાર્યા છે તે બદલ દરેક પદાધિકારીઓનું હૃદયપૂર્વક માતુશ્રી પુષ્પાબેન કાંતિલાલ મહેતા પરિવાર હૃદયપૂર્વક ખૂબ જ આભાર માને છે. ખૂબ ખૂબ અનુમોદના. આજે કદાચ વિદાય સમારંભના દિવસે બહુમાન કરવા માટે વધાર્યા, પરંતુ આવતીકાલ માટે દરેક વડીલોને માનભેર સાગરભાઈની
પ્રવજ્યા ટાઈમે પધારવા માટે ખાસ આમંત્રણ આપું છું. કદાચ ટાઈમ હોય કે ન હોય, જ્યારે મારા દીકરાને હું આખો શાસનને સુપ્રત કરું છું ત્યારે તમારે તો ફક્ત કલાક, બે કલાક કે ચાર કલાકનો ટાઈમ કાઢી આવવાનો છે. તો ખાસ આવતીકાલે રજોરણ અર્પણ કરે ત્યારે ખાસ પધારજો એવું નમ્ર નિવેદન. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો. ડૂબતો હતો ને મળ્યો કિનારો, ડૂબતો હતો ને મળ્યો કિનારો, મને યાદ આવશે તારો સતવારો. ભાઈ એવું જીવન જીવજે કે અમે કોઈને કહીએ ને કે આ મારા સાહેબ અમારા ભાઈ મહારાજ છે, અને એને શોખ થાય શું વાત છે આ તારા ભાઈ મહારાજ છે, એવું સંયમ જીવજે. અને અમે પણ તને આજે કહી રહ્યા છે સાગરભાઈ, અમે પણ હવે એવું જીવન જીવશું કે કોઈ એમ ના કહી દે કે તમે તમારા બેન છે. અમે પણ અમારા જીવનને હજી પવિત્ર અને ઊંચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશું, એવા એવા સંકલ્પ સાથે આ ભાઈ બહેનના પ્રેમને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. સંદીપ કાકા કાકી જેટલા પણ જેવા બધા સાથે આવજો, પધારો. અહીંયા આપણે મળ્યા આ ભવમાં મળ્યા, પરભવમાં મળશું. ભાઈ ભાઈ ખાલી માતૃ પિતૃ વંદનાનો પ્રોગ્રામ નથી, ત્રણ થાળી વધાવી લો, વધાવી લો, વધાવી લો. અહીંયા આપણે મળ્યા આ ભવમાં મળ્યા, પરભવમાં મળશું. સંયોગ છે તો ચલો ભાઈ જલ્દી જલ્દી, વિયોગ પાકો. સંયોગ છે તો વિયોગ. એક કામ કરીએ આપણે દીક્ષાર્થી ની સ્પીચ લઈએ પછી બધાનો વધામ આવશે. આવી જાઓ તારો સતવારો. બહેનોને અડધો કલાક લાગ્યો, કાકા કાકી ફઈ ફુવાને પોણો કલાક લાગ્યો. સતવારો આવી જાઓ. પરિવારના બોન્ડિંગને આપણે વધાવીએ છે, જો બધા રેડી હો તો આપણે પહેલા વધાવી લઈએ. રેડી છો બધા? કોઈ ઊભા નહીં થવાનું, અડધો કલાક ખાલી છે, બરાબર? તો પહેલા આપણે ફઈ ફુવા કાકા કાકી જે પણ જલ્દીથી પધારો, આવી જાઓ. પરિવારના જે પણ સદસ્ય કાકા કાકી ફઈ ફુવા માસા માસી મામા મામી જલ્દીથી પધારજો ભાઈ, જેટલાનું નામ બોલવામાં આવે ફટાફટ પધારજો. માસા માસી કોઈનું નામ બોલવામાં નહીં આવે, જેને ખબર જ હશે કે અમે મામા છીએ એમના, એ લોકો આવી જ જવાનું. નાના નાની દાદા દાદી ફઈ ફુવા માસા માસી બધા જ, અને ફઈ ફુવાના બધા પરિવારના દીકરા દીકરી બધા એક સાથે આવી જાઓ, બધાને એક સાથે. ભાઈ ઓલી ત્રણ થાળી લઈ લો, હવે હવે લઈ લો, હવે ફટાફટ. એકવાર માટે સાચે જ સૌભાગ્યશાળી હોય છે કે જેમના પરિવારમાંથી દીક્ષા થતી હોય છે, અને એમના ઉલ્લાસને આપણી પાસે સમય નથી, પણ એમના ઉલ્લાસને એકવાર આપણે બે હાથ ઉપર કરીને ટાળીઓથી અભિવાદન કરીએ. ઓએ વસયમને સલામ રે, ઓએ બાપરમને પ્રણામ રે. રત્નવૃક્ષી પરિવાર માટે ટાળીઓના જય હો. એવા પરમને પ્રણામ રે, જેના રોમ રોમથી ત્યાગ અને સંયમને વિલસે ધારા, દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા. આ છે અણગાર અમારા, આ છે શણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે શણગાર અમારા.
ओ एवा संयम ने सलाम रे, एवा परम ने प्रणाम रे। फेमिली बॉन्डिंग ने वधावता अपना परिवार में आपणो क्यारे ऊंचो अवाज ना थाय, अने परिवार में बधा साथे बहु प्रेम थी आपणे रही शकीए, प्रेम ना वातावरण अपना परिवार में एक सरस मजा नुं वातावरण उभुं थाय एवा शुभ भावथी आ रत्नकुक्षी परिवार ने अपने हृदयस्थ करवानो प्रयत्न करे। મારે કરવા છે હવે કેસરિયા, કર્મોના બંધન તોડીને ઓ મારા પ્રભુ વિતરાગ વિભૂ, મારી નસ નસમાં તારી આજ્ઞા છે, આજો ના પડે મારો વૈરાગ્ય, અંતરની એક જ પ્રાર્થના છે તારા શાસન માં બળી જાઉં, બસ તારા મેં બની જાઉં, અંતરના એવા આશીષ આપજો પ્રભુ, આજ્ઞા મેં જીવન હો ગુરુ, આજ્ઞા મેં સંયમ હો, અંતરના એવા આશીષ આપજો છે હવે કેસરિયા, મિતરાગ તણાય કેસરિયા, મારે કરવા છે હવે કેસરિયા, પ્રભુ શાસન નાય કેસરિયા, મારે કરવા છે હવે કેસરિયા, સંયમ નાય કેસરિયા, મારે કરવા છે કેસરિયા, શાસન નાય કેસરિયા। પરિવાર વાળા બધા સ્વસ્થ અને બિરાજમાન થજો, પરિવાર વાળા બધા જય હો। મારે બનવું છે નેમ દિશા મળ્યારે, મારે બનવું છે નેમ દિશા મળ્યા, મારે જાવું છે વિરતી નગરિયારે, મારે બનવું છે નેમ દિશા મળ્યારે, મારે બનવું છે નેમ દિશા મળ્યા।
વિનંતી કરીએ, બે થી ત્રણ મિનિટમાં હવે વૈરાગ્ય એવા સાગરભાઈની સ્પીચ શરૂ થશે. ચાલો એમના વૈરાગ્ય નહીં, એમની બોમ્બેથી લઈને બેંગ્લોર સુધીની જર્નીને આપણે સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. શ્રી મુંબઈ વાગડ સાચવીસી મંડળ સાગરભાઈનું અત્રે બહુમાન કરે એવી ખાસ વિનંતી. અમારા પ્રમુખ શ્રી ધીરુભાઈને કહીશ કે તેઓ બે શબ્દ બોલ. મુંબઈ સમાજના કોઈ કમિટી મેમ્બર હાજર હોય તો સ્ટેજ ઉપર આવવા માટે મહેરબાની. મુંબઈ સમાજના કોઈ કમિટી મેમ્બર હાજર હોય તો ઉપર પધારવા મહેરબાની. સ્મિતભાઈ એક મિનિટનો ટાઈમ આપ્યો છે, વાંધો નથી ને. મંગલમ પદ્મજી તાધ્યાય, મંગલમ કનકો ગુરુ, મંગલમ સૂરી દેવેન્દ્ર, કલાપૂર્ણોસ્તુ મંગલમ. પરમ પૂજ્ય મધુરભાષી ગચ્છાધિપતિ, અમારા પરિવારના હિતચિંતક એવા કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા, વર્તમાન ગચ્છાધિપતિ આધ્યાત્મનિષ્ઠ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા, બધા પદસ્થ ભગવંતો, શ્રમણ ભગવંતો, શ્રમણી ભગવંતોના ચરણોમાં કોટિશ વંદના. મુમુક્ષ સાગરભાઈ, એમના પરિવાર અને પધારેલ બધા ભાઈઓ અને બહેનોને પ્રણામ. આજે આપણે ચારિત્ર ધર્મના ગુણાનુવાદ કરવા માટે બધા ભેગા થયા છીએ. પંથ તો આ એક જ છે કે ખરેખર લેવાનો, પણ તમે અને હું આપણે જઈ શકતા નથી. આપણે સલાહ દેવા માટે બરાબર તો નથી, છતાંય સાગરભાઈને હું એક કહેવા માગું છું. બધા આપણે કહેતા હોય ઘણી વખત, તારો પંથ સદા ઉજમાળ બને, નિષ્કંટક બને. હું એનાથી ઉલટું કહું છું કે તારા પંથમાં કંટક તો આવશે, આવશે ને આવશે જ, કારણ કે તે પંથ જ એ રીતે સ્વીકાર્યો છે. પણ એ કંટક આવે ત્યારે તારી મનસ્થિતિ, તારી એ પરિસ્થિતિને અનુરૂપ થાય, અને દરેક પરિસ્થિતિમાં તું અનુરૂપ રહે. એ અમે કદાચ કહેવાના લાયક છે કે નહીં ખબર નથી, પણ છતાં એક સમાજના વડીલ તરીકે કહો કે જે રીતે, એના માટે એ સલાહ દઈ છે. ખૂબ ખૂબ સાગરભાઈ આપનો, આપણે જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગમાં આપ ખૂબ આગળ વધો. મુંબઈ સમાજ અને આખા સાચોઈ સમાજનું નામ રોશન કરો એવી ખૂબ શુભેચ્છાઓ, એવી ખૂબ શુભેચ્છાઓ. મીઠા મીધું કોઈ જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય. આ ધીરુભાઈના અમારા સમાજના પ્રમુખ તો છે, પણ ખરેખર દેવલાલીની અંદર જેમનું ઉપધ્યાન હતું ત્યારે અમને પર્સનલી ફોન કર્યો કે દેવલાલીમાં અમને દીક્ષાનો પ્રોગ્રામ કરવા માટે આપો. સાહેબજીને વાત કરી, ખરેખર એમના પણ ઋણી છીએ અમે કે તમે અમને આમંત્રણ આપ્યું હતું, અમે ન સ્વીકારી શક્યા, પણ અમે તમારા ખૂબ જ આભારી છીએ.
માતુશ્રી પુષ્પાબેન કાંતિલાલ મહેતા પરિવાર દીક્ષાથી વાગડ 724 મંડળનું બહુમાન કરશે. શ્રી નમીનાથ સંઘના ટ્રસ્ટીઓ પધારે, શ્રી નમીનાથ સંઘના 7-7 ટ્રસ્ટીઓ અહીં પધારે. શ્રી મીછામી દુકાન શ્રી નમીનાથ સંઘનું બહુમાન કરવાનું હતું. શ્રી નમીનાથ સંઘના સંદીપ રસેશભાઈ અને કિશોરભાઈ જરા પધારજો ઉપર. રસેશભાઈ અને કિશોરભાઈ જલ્દીથી પધારો ઉપર. ફટાફટ હાલો ભાગશાળી, હાલો નીચે ફટાફટ. પિન ડ્રોપ સાયલેન્સ, કેમ કે હવે સ્વયં વૈરાગી બોલવાના છે. ભાઈ છોકરા, એ ભાઈ ભાઈ, એ ભાઈ, બધા બેસી જાઓ ચૂપચાપ, હવે કોઈ હલવાનું નથી. સ્ટેચ્યુ આખી સ્પીચ સાગરભાઈને કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે હલવાનું નથી, સાંભળવાની છે. ઓકે, વિનંતી કરીશ વૈરાગ્યવાસી સાગરભાઈની વૈરાગ્યમ સુધી પહોંચાડનારા એવા નારમંડન બાલ બ્રહ્મચારી શ્રીમાં કોટેશ વંદન. આપણે જેના શાસનમાં સૌ છે એવા ચરમ તીર્થાધિપતિ આવીર સ્વામીના ચરણોમાં કોટેશ વંદન. અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામીના ચરણોમાં કોટિશ વંદન. મંગલમ પદ્મ જીતાર્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર કલાપૂર્ણોસ્તુ મંગલમ. અધ્યાત્મનિષ્ઠ સુવિશાલ ગચ્છાધિપતિ, પરમજ્ઞાની એવા સમુદાય નાયક કલ્પતરુ સમાન શ્રી કલ્પતરુ સુરેશજી માર સાહેબના ચરણોમાં કોટિશ વંદન. મારા રજોહરણ પ્રદાતા, મારા ભવોદતિ તારક, પ્રખર પ્રવચનકાર
એવા આચાર્ય દેવે શ્રીમદ વિજય વિમલ પ્રભ સુરેશજી માર સાહેબના ચરણોમાં કોટિશ વંદન. માતૃ હૃદયા સરળ સ્વભાવી એવા મુનિ રાજશ્રી વિનય વિજયજી માર સાહેબના ચરણોમાં કોટિશ વંદન. વેયાવચ પ્રેમી મુનિરાજ શ્રી વિનમ્ર માર સાહેબના ચરણોમાં કોટિશ વંદન. મારા ઉપકારી ગુરુ, કહેવાય કે તાળા વિના ચાવીનો કોઈ અસ્તિત્વ જ નથી હોતો, એમ જ આ આત્માનો ગુરુ વિના કોઈ અસ્તિત્વ જ નથી. મારા આ આત્મતત્વને જગાડનારા, મારી નાવડીને મુક્તિ સુધી પહોંચાડનારા એવા મુનિરાજ શ્રી વિશ્રુત માર સાહેબના ચરણોમાં કોટિશ વંદન. અહીંયા પધારેલ સર્વે વીરના શ્રાવક એવમ શ્રાવિકાઓ એવમ મારા શ્રમણ અને શ્રમણી ભગવાનને મારા મથેણ વંદામી અને મારા પ્યારા ભાઈઓ બહેનોને પ્રણામ. આજે મારા જીવનમાં સોનેરી સૂરજ ઉમટી ઉઠ્યો છે. આપને સૌને એક કલ્પના થતી હશે કે આજે 11:30 વાગ્યા તે છતાં પણ આપ સૌ ઉપસ્થિત છો. આજે મને આ તક મળી છે તો એમાં ફક્ત ને ફક્ત દેવ અને ગુરુની કૃપા છે. એના વિના તો કોઈ શક્ય જ નહોતું, નકા હું પણ તમારા વચ્ચે ક્યાંય વચ્ચે બેઠો હોત. સંયમ શું છે? સંયમ ક્યારે વિચાર્યું છે? શું છે સંયમ? ક્યારે મળશે સંયમ? સંયમ એટલે આનંદનું અવતરણ, અનુમોદનાનું વહેતું જળનું, પ્રભુની આજ્ઞાનું શરણ, જીન આજ્ઞાનું આચરણ, શિવ સુંદરીનું વરણ. તમારે હવે વિચાર આવતો હશે કે કેમ આટલું જલ્દી. અરે મારા વીર પ્રભુએ તો છે ને 8 વર્ષે દીક્ષા લેવાનું કીધું હતું અને જ્યારે મારા 19 વર્ષ છે ને સાવ પાણીમાં ગયા. હવે તમારે વિચાર આવતો હશે કે કેવી રીતના ભાવ થયા. નાનો હતો ત્યારે બધાની જેમ દર્શન પૂજા તો કરતો પણ એટલી સમજણ નહોતી. અને પપ્પાએ કહ્યું હતું કે હું જ્યારે નાનો હતો ને ત્યારે દાદા ગુરુદેવ એટલે આધ્યાત્મ યોગી કલાપુરના સુરેશજી માર સાહેબે કહ્યું હતું કે ગઢવી, તારો દીકરો અગર સારા માર્ગે જાય તો એને રોકતો નહીં. તો મમ્મીને તો છે ને મોહ અતિ હતો મારા પ્રત્યે, મને દેરાસર પણ છૂટતી જવા ના દેતી. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડો છે કતો રાખતો કોડ છાનો, તને દુખી મને દુખી દેખી દુખી કોડ થાતો, માહે તવાડી દયાળી જ માતો, માહે તવાડી દયાળી જ માતો. મમતાનો કોઈ માપ નથી હોતો, એમ જ માતાનો કોઈ વાક નથી હોતો. જો સંસારે દ્રષ્ટ મને રજા આપે છે એ પણ ખુશી ખુશી. મારી હરેજ જીદો પૂરી કરતા, નાનીથી નાની મોટીથી મોટી, અને મોટીમાં એક આ પણ જીદ હતી સંયમ. એને પણ સહજતાથી તમે સ્વીકાર કર્યું અને મારી એ જીદને પણ પૂરી કર્યું એવા પ્રિય પપ્પા, આપનો પણ હું સદાય ઉપકારી છું. આંગળી પકડીને લઈ જાય દેરાસર, ગીતો ગાતા, પ્રભુ ભક્તિમાં લઈ બનાવતા, કદાચ ઓળખાણ કરી હશે દાદા ગુરુદેવની. પપ્પા કદાચ હું સંસારમાં રખડતો હોત ને તો તમારી કદાચ 21,000 વર્ષ સુધી. પપ્પા તમારે તો ગર્વ લેવો જોઈએ કે હું તો પાકો વેપારી, આ ભલે બધા વાણ્યા ખરા, ફ્યુચર પ્લાનિંગ પણ બહુ જોરદાર કરે આ લોકો, ઘર કેવું હશે,
અંદર ફર્નિચર કેવું હશે? કોઈ દિવસ આ શરીરના અંદર આત્માનું કોઈ દિવસ તમે વિચાર્યું ખરું કે શું થશે આત્માનું? આ આત્માની અંદર ચોંટાયેલો મેલ, જે તમારા ઉપર ચોંટેલો છે, તમે નાહો છો, બધા નાહો છો કે નહીં? શું કરો છો? શું થાય છે નાહવાથી? જવાબ આપો, શું થાય છે નાહવાથી? શરીરનો મેલ નીકળે છે, બરાબર ને? આત્મા ઉપર ચોંટાયેલો મેલ, એનું કદી વિચાર્યું ખરું? તો એનું એક જ રસ્તો છે, સંયમ, જેનો હું આવતીકાલે અંગીકાર કરવા જઈ રહ્યો છું. ધર્મચક્ર તપ કર્યો, પછી મમ્મીને તો બહુ મોહ, ખબર હતી કે દાદા ગુરુદેવ કહી ગયા છે, તો દોસ્તારોને છે ને બધાને પ્રેશરાઇઝ કરતી કે તમે લોકો ફરવા જાઓ છો ને આ લોકોને આને પણ લઈ જાઓ, કે કેમ પણ કરીને એના માયાજાળમાં એ ફસાવે. પણ મમ્મી આ માયાજાળમાં તો બધા ફસી શકે, તારો દીકરો નહીં. કારણ વચનશીત પુરુષે, એટલે મારા દાદા ગુરુદેવે જે કહ્યું હતું એને હું સાર્થક કરવા જઈ રહ્યો છું. અહીંયાથી બેંગ્લોર જવાનું થયું. ભાઈ સાથે ફ્રેન્ડશીપ તો હતી, ભલે ફઈનો છોકરો હતો પણ ફ્રેન્ડશીપ બહુ ઘાટ હતી. ચલો સાથે બિઝનેસ કરીએ એમ કરીને વિચાર્યું હતું. કોલેજ લાઈફ પણ બહુ આમ કહેવાય ને કે રખડવાનું થયું, ફરવાનું થયું. બેંગ્લોર જતા બિઝનેસ ચાલુ થયો. બિઝનેસમાં સ્ટાર્ટિંગ હતું, મને સાઉથ ઇન્ડિયન ડબિંગ મૂવીઝ છે ને મને બહુ ગમતી, ડબિંગ મૂવીઝ જે કહેવાય ને આમ ઢીસમ ઢીસમવાળી, એ વિડીયોઝ છે ને ખતમ થયા પછી એક રિકમેન્ડેડ વિડીયો આવે, એ રિકમેન્ડેડ વિડીયોમાં છે ને એક વિડીયો આવ્યો જે મારું ટર્નિંગ પોઈન્ટ હતું. વિડીયો હતો રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજનંદન થનારા તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન અમારા, કળી યુગના સિતારા તને વંદન અમારા. આ વિડીયો છે ને ખબર નહીં એ વિડીયોમાં શું હતું. દાદાને પણ એક પ્રશ્ન કર્યો હતો કે આ વિડીયો આવ્યો કઈ રીતના મારા લાઈફમાં, હજી પણ એ પ્રશ્ન જ છે. એ વિડીયો છે ને ઓછામાં ઓછા એક મિનિટનો વિડીયો પોણા ત્રણ કલાક સુધી જોયો, ફોર ટુ એન્ડ હાફ અવર્સ 45 મિનિટ્સ. એ વિડીયોમાં છે ને ખાલી એક જ વસ્તુ હતી, હર્ષ, ખુશી. એ ખુશી છે ને ખબર નહીં કંઈ ખેંચી લાતી હતી. એ પોણા ત્રણ કલાકમાં છે ને વિચારોમાં ફક્ત એક જ વિચાર રખડી રહ્યા હતા કે એવું શું આ ભાઈને ગમી ગયું કે આટલો ખુશ છે. તીસ ઘોષ માર સાહેબ, શું એમને આટલો રંગ લાગી ગયો આટલી ખુશીનો? કદાચ ક્ષણિક હોઈ શકે, ભાઈ બહેન સાથે કદાચ ક્ષણિક હોઈ શકે, પણ એ તો શાશ્વત જેવી દેખાતી હતી. એટલે વિચાર આવ્યો કે ના, દીક્ષા તો લેવા જેવી છે. પછી ધીરે ધીરે લાઈફ પસાર થતી ગઈ. એક બે મહિના તરત જ થયા અને તરત વિચાર્યું કે ના, દીક્ષા લેવી છે. તો મહાત્માને જે વેદના થાય છે એકવાર આપણે પણ એ કલ્પના કરીએ કે કેવી વેદના થાય છે.
તો ઘરેથી કીધું દુકાને જાઉં છું, અને દુકાનેથી કીધું કે ગ્રાહક પાસે જાઉં છું, એમ કરીને એક મહાત્મા પાસે લોચ કરવા બેસી ગયો. એ લોચના લોચ છે ને કરવામાં જે આનંદ હતો ને મહાત્માના મોઢામાં, કંઈક અલગ જ હતો. તમારે ખબર છે લોચ આપણે કેમ કરીએ? કોઈને ખબર છે આપણે લોચ કેમ કરીએ? એટલે મહાત્માઓ, આપણા મહાત્માઓ કેમ લોચ કરતા હોય છે કોઈ દિવસ ખ્યાલ છે? મહાત્મા લોચ મીછામી દુકડમ થોડુંક અટકવાનું થાય છે, દિલથી નીકળે છે શબ્દો પણ તમારા સુધી પહોંચી નથી શકતા. મેં એક મહાત્માને પૂછ્યું હતું કે લોચ શા માટે કરવો જોઈએ, મમત્વ પણ મટી જાય. અને તમારે ખબર છે આપણા જેટલા પણ અંતમાં સમાધિ મરણ બહુ મહત્વ હોય છે, એ સમાધિ મરણમાં છે ને તમારે ખબર છે વિચારોની ઘટનાઓ જે હોય છે ને એ પણ બહુ મહત્વની હોય છે. જ્યારે અંતિમ મરણ આવે ને તમારા બધાના મનમાં એક જ વિચાર થતો હોય કે મારા પૈસો, મારું ઘર, મારો માં, મારી બાપ, આ બધા જ એ જ વિચાર આવતા હોય છે તમારે સતત, તો એ ભવભ્રમણનું કારણ છે. અને તમે કોઈ મહાત્માના મોઢામાં તમે જોશો ને સ્મિત, એ સમાધિ મરણમાં પણ છે ને સ્મિત સદૈવ હોય છે. કારણ એક જ કે વેદના કદાચ એ સહન કરતા હોય છે પણ જે આનંદ દેખાય છે ને એ અલગ જ હોય છે. હવે તમારે વિચાર થતો હશે કે ગુરુ કઈ રીતના મળ્યા. બેંગ્લોરમાં સાગર સમુદાયના મહાત્મા હતા અજીત ચંદ્ર સાગર માર સાહેબ. એ વારંવાર છે ને વૈરાગ્યની કોતરણી કરતા, ઇનડાયરેક્ટલી, ભલે કંઈ વાત ના કરતા કે દીક્ષા લેવા જેવી છે, દીક્ષા લેવા જેવી છે, પણ એક સંસારનું મૂળ સ્વરૂપ દેખાડતા. ભલે ભાવ હતા નહીં એટલા, પણ ધીરે ધીરે આમ થતું. અને એમાં બેંગ્લોર જે અખીપીઠ સંઘ હતો ને એમનો તો ખૂબ ખૂબ અતિશય ઉપકાર હતો. એવા એવા શબ્દોનો ઉપયોગ કરતા ને પ્રમાદ. સાગર કેમ નથી દેખાતો, શું પ્રમાદ થયો? આ એવા એવા શબ્દોના આમ કહેવાય ને કે પથ્થર ફેંકતા ને કદાચ એ પથ્થર છે ને હૃદય સુધી લાગી ઉઠ્યું, અને પથ્થરનું સર્જન મારા ગુરુદેવ કરાવે છે, જે એકદમ વધારાના ભાગ કદાચ ફેંકી દેશે અને આવતીકાલે અંજન કરશે. આજથી એક વર્ષ પહેલા, દોઢ વર્ષ પહેલા સાહેબ ડુંબેલી પધાર્યા હતા. ઓછા ઓછા 30 માર્ચે પધાર્યા હતા. એક માર્સેબને રાતના મેં પૂછ્યું કે સાહેબ ગુરુ કઈ રીતના શોધવા, તો એમને એક જવાબ કીધું કે ઘણીવાર તમે ગુરુ શોધતા હો છો, એક કામ કરો, તમે દાદા ઉપર સોંપી દો આ વાત, તમારે ગુરુ મળી જશે. બીજા દિવસે પ્રક્રિયા ચાલુ કરી, રડી રડીને પ્રાર્થના કરી કે દાદા 27 વર્ષ થઈ ગયા, ઘરવાળા ખૂબ પ્રેશર કરે છે, લગ્ન કર, લગ્ન કર. દાદા લગ્ન તો કરવા નથી, કોઈની ગુલામી કરવી જે જેનાથી ભવભ્રમણ વધતો હોય એવી ગુલામી શા માટે, એના કરતાં મારા પ્રભુનું શાસન શોભાય અને જીના આજ્ઞામાં, ગુરુ આજ્ઞામાં જીવન વિતાવું,
અને મારું ભાવ વ્રણ ઘટાવું એ જ મને યોગ્ય લાગતું હતું. બીજા દિવસે પ્રક્રિયા ચાલુ કરી, દાદાકને રડી રડીને પ્રાર્થના કરી કે દાદા મને હવે જલ્દીથી જલ્દી ગુરુ ગોતી દે. હવે તે વિલંબ કર્યો ને તો હવે મજા નહીં આવે. તો તરત દેરાસરથી બહાર નીકળવાનું થયું, અપાશ્રય તરફ ગયો. સાહેબ સામે દેખાણા, ખબર નહીં એ શું ઓરા હતી, શું ઉર્જા હતી કે દાદાની કૃપા હતી. તરત સાહેબ પાસે ગયો અને એક દાદા સાહેબને કીધું કે સાહેબ શિષ્ય તરીકે યોગ્ય લાગતો હોઈશ ને તો પ્લીઝ જણાવજો, કેમ કે ગુરુ તરીકે તો આપ બેસ્ટ છો. હજી તો ખાલી બીજો જ દિવસ થયો અને મેં સાહેબને તરત કહી દીધું. અને પછી જેમ થોડોક બહાર નીકળ્યો ને પ્રશ્ન થયું કે અરે આ મેં શું કહી દીધું. ડાયરેક્ટ સાહેબને રજૂઆત કરી દીધી. અને એક મનમાં તો એક ઓલું ગટ્સ ફિલિંગ તો હતા, કેમ કે મારા પ્રભુ ઉપર મારા મને ભરોસો હતો કે એ જે પણ કરે છે ને એકદમ બેસ્ટ છે. પપ્પાને મેં વાત કરી, પપ્પા મને ગુરુ મળી ગયા છે, જલ્દીથી જલ્દી રજા આપો. પણ પપ્પા કે થોડોક ટાઈમ ઊભો રહે. અને પછી સંકલ્પ કર્યો, તે માટે ઘરે આચાર્ય ભગવાન બધા પધાર્યા. એમને કીધું કે સાહેબ ચાર વિઘયનો ત્યાગ આપી દો. સાહેબ કે હજી તું વિચારી જો, તું શું કહે છે તને ખબર છે? મેં કીધું સાહેબ ખબર છે, ચાર વિઘયનો ત્યાગ આપી દો. સાહેબ પાછળથી ભાઈ કે સાહેબ મૂળથી આપતા નહીં, આપ્યું છે ને તો પછી દર્શન કરવાનું એને બંધ કરાવી દઈશ. ભાઈ છે ને બહુ ઉપકારોથી મળ્યો છે કદાચ. મારી કહેવાય ને કે એક એનામાં એક પપ્પા ગોત્યા છે. મારી બધી જીદ લગભગ વધારે પૂરી કોઈ કરી હોય ને તો એ નાના ભાઈએ. મારો બર્થડે હતો ને, મારા તો કપડાં તો મળતા જ, એનો બર્થડે હતો ને એના કપડાં પણ મળતા અને મારા કપડાં પણ નહીં લેતો. કોઈ દુકાનમાં પણ જવાનું થાય ને, સાગર આ ગમે છે લઈ લે, સાગર આ ગમે છે લઈ લે. ખબર નહીં તારા ઉપકારો ક્યારે બોલીશ. બસ આશીર્વાદ આપજે કે ખૂબ આગળ વધુ. એટલા દિલથી આશીર્વાદ આપજે. તમારે સ્ટેજમાં સાગર દેખાતો હશે, તમે ગોકુલાશ્રમી તો જોયું હશે ને, તમારે મટકી ફોડવાવાળો તો દેખાતો હશે કે મટકી ફોડવાવાળો આ સાગર છે. પણ હું તો કહું છું ખોટી વાત, આ મટકી ભલે સાગર ફોડતો હોય પણ એના નીચે જે અધડક વ્યક્તિઓ જે બેઠા છે ને પડદાના પાછળ, એ આ જ વ્યક્તિ છે. તમારે એક ઘટના તમારે કેવી છે. એક કઠિયારો હતો, એને પૂરતું ભોજન મળતું નહીં. એકવાર સુધર્મા સ્વામી એમના ગામે પધાર્યા. સુધર્મા સ્વામીના પ્રવચનથી એ અંજન થઈ ગયો અને એમને નક્કી કર્યું કે મારે આ સુધર્મા સ્વામીના
જીવન સોંપવું છે મારું. ગામને ખબર પડી કે આ દીક્ષાનો અંગીકાર કરવા જઈ રહ્યો છે. દીક્ષા પણ થઈ ગઈ એકદમ ઉત્સાહપૂર્વક. પણ ગામમાં એક વાત ફેલાણી કે આ તો બિચારો ખાવાના ફાફા હતા અને આને દીક્ષા લઈ લીધી. આ વાત છે ને સુધર્મા સ્વામીના કાને પડી કે જીનશાસનની આ અવહેલના થાય છે. તરત આ વાત રાજાને ખબર પડી. રાજાએ કીધું કે એક દિવસનો ટાઈમ આપો, જો પછી તમારે યોગ્ય લાગે ને તો સાહેબ આપ વિહાર કરી શકો છો. રાજાએ છે ને ત્રણ ઢગલા રત્નોના ભરી દીધા. આખા ગામમાં ઉદ્ઘોષણા કરી. ઉદ્ઘોષણામાં કીધું કે જે 63 મજૂર કરે ને એના 3 ઢગલા. પહેલી શરત હતી કે કોઈ સ્ત્રીનો સ્પર્શ નહીં કરે. બીજી શરત હતી કે એ અગ્નિનો સ્પર્શ નહીં કરે. ને ત્રીજી શરત હતી કે એ કોઈ વનસ્પતિનો સ્પર્શ નહીં કરે. 1 કલાક વીત્યા, 2 કલાક વીત્યા, 3 કલાક વીત્યા, એક વ્યક્તિ પણ બહાર ઊભો ના થયો. તમારે ખબર છે એ કઠિયારો ભલે કઠિયારો હતો પણ એ સાધુ બની ગયા હતા. એ બધી વસ્તુ ભોગવી શકતા હતા પણ એને ત્યાગ કર્યો હતો. હું તો કહું છું કે તમે છે ને કાલે દીક્ષામાં આવશો, તમે બહાર નીકળશો, તમારે કોઈ ગરીબ દેખાશે. માંગે ગરીબ પણ છે, માંગે સાધુ પણ છે. ગરીબને મળતું નથી, ગરીબ ભોગવી નથી શકતો અને સાધુ મળે છે, તે છતાં એ નિજાનંદમાં ખુશ હોય છે. હું તો કહું છું આનંદ કોના મુખમાં, ત્યાગીમાં, વૈરાગીમાં કે વિતરાગીમાં? જે સતત આગળ વધારે તપ ત્યાગ અને ગાથાઓમાં કદાચ કોઈ પીડા. જે છે ને તરત ઊભા થયા અને એમને મારી મચ્છરદાની નાખી દીધી. આટલું સરસ મમતા મળતી હોય અને ગુરુ જે હંમેશા મને લાડ કરતા હોય, હંમેશા મને આગળ વધારતા હોય, મારા સુખ દુઃખમાં જે હંમેશા સાથી હોય છે. હું તો કહું છું કે ભલે હું એક પરિવારથી નીકળતો પણ મને એક બીજો પરિવાર મળે છે જે હંમેશા મારો ધ્યાન રાખતો હોય, મારી કાળજી રાખતો હોય, જે હંમેશા મને એકદમ ખુશીથી ભરતો હોય છે. આવા સરસ ગુરુદેવ મળ્યા જેનું તમે જ્ઞાન કયો, ભક્તિ કયો, સાધના કયો, બધી રીતે આટલું વાત્સલ્ય મળતું હોય છે. બસ હું શ્રી સંગને, શંકરને એટલું જ આશીર્વાદ માંગુ છું
કદાચ તમારે થોડી કચાશ દેખાતી હશે. આ મૂર્તિ કદાચ એને એકદમ કહેવાય ને કે વધારાના પાર્ટ તો નીકળી ગયા છે, પણ આવતીકાલે છે ને એનું એનામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવે છે. એ કાલે અંજન કરવા જઈ રહ્યો છે. બસ હું તો શ્રી સંતને એક જ પ્રાર્થના કરું છું, એક જ આશીર્વાદ માંગુ છું કે ફક્ત સાચા સાધો બની શકું, એટલી આશીર્વાદ માંગુ છું કે ખબર નહીં મોક્ષ તત્વનું એટલે મોક્ષ શું છે એ ખબર નથી, પણ હું તો કહું છું જે ગુરુ કને હું સમર્પિત કરવા થઈ રહ્યો છું ને મોક્ષ તો મને ત્યાં જ દેખાઈ ગયો છે. તમે જે આનંદ દેખા જોતો જોયું હશે ને, કદાચ હું ખુરશીમાં બેઠો હોઈશ, તમે આનંદ જોયું હશે ને, એ આનંદ તો મને છે ને સતત પડે અને હર પલે છે ને મને ગુરુના ચરણે દેખાતું હોય છે. જે સારા તમે 3 વાગે ખાઓ 9 વાગ્યાનું ટિફિન, અમે 11:30 ગોચરી વોરવા જઈએ ને આવતી, એટલે સાહેબ વોરવા જઈએ ને ગોચરી 11:30, કદાચ મોટા માતમાં પણ વાપરી લે ને તો એ કદાચ અમારું 1 વાગે તો નંબર લાગી જ જાય. બિચારા તમે કે બિચારા અમે, હું તો કહું છું કોઈ છોકરીના આજ્ઞામાં જીવન કદાચ સંસારી દ્રષ્ટિએ હું જીવત ને તો એક ગુલામ તરીકે ક્યાંક ખૂણામાં પડ્યો હોત, પણ હવે તો આવતીકાલથી હું મારા વીરના પાઠ પરંપરામાં શોભાવતા મારા ગુરુ માર સાહેબના એમાં અંગીકાર કરવા જઈ રહ્યો છું શરણે. કે હું કદાચ એમની આજ્ઞામાં હોઈશ, પણ એ જે પણ કહેશે ને એમાં મારા આત્માનું કલ્યાણ હશે, ફક્ત મારા આત્માનું કલ્યાણ. એક અગર દિવસ પણ કહેશે ને અને રાત હશે ને તો પણ એ રાત સાચી હશે, કારણ કે એ મારા ગુરુની આજ્ઞા હશે. તમારે છે ને મારા હૃદયના ભાવનું ઉદ્ગાર કદાચ સ્પર્શ નહીં થતું હોય, પણ આવતીકાલે અંજન થવા જઈ રહ્યો છું. બસ આ સ્ટેજ પર જ મૂકીને જાય અને આ બસ આ રેમ્પ વોક છે ને ત્યાંથી રજોહરણ મળે ને, આ બધું છૂટીને બસ ગુરુની આજ્ઞામાં પ્રભુની આજ્ઞામાં સંયમ જીવન એટલું મસ્તપણે જીવે, એટલું મસ્તપણે જીવે, બસ એવા દિલથી આશીર્વાદ આપજો. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયો તો મીઠા વિરુદ્ધ. દીક્ષાર્થીનો સંસારથી દુઃખથી સ્વાર્થથી સાગરભાઈની વિદાય થઈ રહી છે. સાગરભાઈ પધારો, પ્રભુના માર્ગમાં આપનું આગમન અને સંસારથી આપની વિદાય. જીનાગના વિરુદ્ધ કહી પડું છું હું. સાગરભાઈ
જાગવાનું છે એનો આપણો સંસાર મંદ પડે અને આપણો સંયમ પ્રબળ બને એવા શુભ ભાવ આ વિદાયને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કાલે 6:30 વાગે પ્રવેશ 6:30 પ્રભુ આણમાં પળ પળ રહી ગુરુ
સિરે ધીર ધરી કર તો કર્મ નો ચૂરો વૈરાગી ને વંદન ખૂબ રે અભિવંદન યશ રત્ન ધન થી પામશે આત્મ સ્પંદન.